तारीख 9-8-1990 जूनागढ़ मां चिंतन शिविर मां बीजा दिवस नु प्रवचन प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस सुक्ति निकेतन आश्रम इटला दंताली प्रातः सभा ओम भद्रम भद्रं पश्ये माक्षधिर यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्भुं सस्तनु व्यशेमदेवहितं यदायु ॐ स्वस्तिना इन्द्रो वृद्धस्रवाः स्वस्तिना पूखा स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ सहनावतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। वंदनीय स्वामी जी महाराज, वंदनीय संत वृंद, डॉक्टर सुभाष एकेडमी ना स्थापक श्री, प्रमुख श्री, मंत्री श्री, आचार्य श्रीओ, सज्जनों अने बहनों, विज्ञान अने चिंतन आ बन्ने मां शुं फरक छे? विज्ञान चिंतन नो मूर्त रूप छे। मस्तिष्क मां आवेला विचारो, मस्तिष्क मां घोड़ायेला विचारो एने जारे प्रयोगशाळाना द्वारा मूर्तिमंत आकार आपवानो प्रयत्न थाय
એમાંથી જે તત્વ પ્રગટે એ વિજ્ઞાન છે, અને વિજ્ઞાનના ઉપર કદી પૂર્ણ વિરામ નથી, જ્ઞાન ઉપર કદી પૂર્ણ વિરામ નથી. પ્રજાનું સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય ત્યારે થાય કે જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે. જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ ક્યારે મુકાય? જ્યારે તમે કોઈ ગ્રંથને કે કોઈ વ્યક્તિને છેવટનો માની લો ત્યારે, એને સહાયક માનો ત્યાં સુધી પૂર્ણ વિરામ નહીં મુકાય. પણ જ્યારે કોઈ એક ગ્રંથને અથવા કોઈ એક વ્યક્તિને તમે એમ માની લો કે આ છેવટનો ગ્રંથ છે, આના પછી કશું જ નથી, ત્યારે તમારું જ્ઞાન પૂર્ણ વિરામ વાળું થશે. અને જ્ઞાન જ્યારે પૂર્ણ વિરામ વાળું થાય ત્યારે પ્રજાનું મસ્તિષ્ક મરવા માંડે, અને પ્રજાનું મસ્તિષ્ક મરવા માંડે એટલે પ્રજાનું પતન થાય. વિજ્ઞાન અને ધર્મ જ્ઞાન આ બંનેમાં આ મુદ્દાનો ફરક છે. એટલા માટે વિજ્ઞાનના ઉપર કદી પૂર્ણ વિરામ નથી મુકાયો. એક બીજી વાત છે, વિજ્ઞાન ને સર્વમાન્ય બનાવી શકાય છે, ચિંતનને સર્વમાન્ય નથી બનાવી શકાતું. કારણ કે ચિંતન વિજ્ઞાનથી થોડું જુદું પડે છે. જે વિષયો જે વસ્તુઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં ના આવતી હોય એવા ક્ષેત્રમાં ચિંતન કામ કરતું હોય છે, અને એટલા માટે ઘણીવાર ચિંતન અને વિજ્ઞાનમાં એક રૂપતા જોઈએ એવી નથી થતી હોતી. પણ અંતે તો વિજ્ઞાન જીતતું હોય છે, કારણ કે વિજ્ઞાન પ્રયોગશાળાનું સત્ય છે. ચિંતન તો એક પ્રકારથી તમારા એંગલથી રજૂ કરેલી માન્યતાઓ છે, અને એ માન્યતાઓ પરિસ્થિતિ સાપેક્ષ હોય છે. પરિસ્થિતિ સાપેક્ષ એટલે શું? માનો કે તમારે ત્યાં બહુ ધાર્મિક હિંસા થવા માંડી, અત્યંત યજ્ઞોમાં હિંસા થવા માંડી, એટલે એ પરિસ્થિતિમાંથી એક એવું ચિંતન વિકસ્યું જેમાંથી આદેશને અહિંસા મળી. અહિંસા હતી, નથી એમ નહીં, પણ એ અહિંસાને વધારે કાચમાંથી જેમ વધારે સૂક્ષ્મ કરવામાં આવે એમ અહિંસા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો, અને પછી એ અહિંસાનું ચિંતન એટલું આગળ વધ્યું એટલું આગળ વધ્યું એટલું આગળ વધ્યું કે તમારાથી શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું, પાણી પીવાનું પણ મુશ્કેલ થઈ ગયું, જીવન જીવવાનું પણ મુશ્કેલ થઈ ગયું. કારણ કે આ ચિંતનની પરાકાષ્ઠા, અને ચિંતન એકાંગી થઈ ગયું. ચિંતનમાં જે બેલેન્સ રહેવું જોઈએ એ બેલેન્સની જગ્યાએ એકાંગી થઈ ગઈ. જ્યારે પણ ચિંતન એકાંગી થાય ત્યારે એ ઉધાર બાજુ શરૂ કરી દે, અને ઉધાર બાજુ છે એ જ એની મોટામાં મોટી દુશ્મન છે. બેલેન્સ વાળું ચિંતન કદી મરતું નથી, કારણ કે બેલેન્સમાં જીવન છે, બેલેન્સમાં જીવનનો સમાધાન છે. એવી રીતે જ્યારે અત્યંત અહિંસા ની વાતો થવા માંડી એટલે એનું તરત રિએક્શનનું ચિંતન આવ્યું, હિંસાનું ચિંતન, મારો મારો મારો, તલવાર રાખો, શસ્ત્રો રાખો, શસ્ત્ર વિનાના કોઈ ના હોવા જોઈએ. આ ચિંતન પરિસ્થિતિ સાપેક્ષ છે. પ્રજા કાયર થઈ ગઈ, પ્રજા બાયલી થઈ ગઈ, અહિંસાના નામે સસલા જેવી થઈ ગઈ. સિંહની અહિંસા હોય તો બરાબર છે, આ તો હરણાની અહિંસા થઈ ગઈ. મુઠ્ઠીભર માણસો છે એ રાજ્ય કરતા થઈ ગયા, એટલે તરત જ એ ચિંતનનું રિએક્શન થયું. અને એટલા માટે આ બે મુદ્દાને યાદ રાખજો. વૈજ્ઞાનિક પૂર્વ વૈજ્ઞાનિકનો દુશ્મન નથી હોતો, વૈજ્ઞાનિક પૂર્વ વૈજ્ઞાનિકનો પૂરક હોય છે. જેણે 200 ફૂટ સુધીનું વિમાન ઉડાડ્યું એ જે રાઇટર બંધુઓ હતા, અને આજે જમ્બોજેટ કે કોન્કોર્ડ કે એવા બીજા વિમાન બનાવનારા જે છે, એ બંનેના વચ્ચે દુશ્મનાવટ નથી, એ બંનેના વચ્ચે એક કડી છે. એ 200 ફૂટ ઉડાડનારના આ વારસદાર છે, અને એટલે આજે જમ્બોજેટ ઉડાડવાના કારણે 200 ફૂટ ઉડાડનારની મહિમા ઓછી નથી થઈ જતી. 200 ફૂટ વાળાનો જો વારસો ન મળ્યો હોત તો તમે જમ્બોજેટ સુધી પહોંચી શક્યા હોત નહીં. એટલે વૈજ્ઞાનિકો પૂર્વ વૈજ્ઞાનિકોના વિરોધી નથી બનતા, શત્રુઓ નથી બનતા, પૂરક બનતા હોય છે. આ જ પ્રકરણ, આ જ વાત તમારે ચિંતનના ક્ષેત્રમાં પણ સમજવાની છે. ચિંતનમાં આપણે પૂર્વ ચિંતકોના પૂરક બનવાના છે, અને ક્યારે તમે બની શકો કે જ્યારે તમે એમાં ઉમેરો કરો ત્યારે.
જો તમે એમાં કશો જ ઉમેરો કરવા તૈયાર ન હો, જો એમાં કઈ પરિસ્થિતિ વચ્ચે સુધારા વધારા કરવા તૈયાર ન હોવ, તો તમારા ચિંતન ઉપર પૂર્ણ વિરામની શીલ લાગી જશે. અને પૂર્ણ વિરામનું શીલ લાગી જવાનું પરિણામ એ આવ્યું કે ભારતમાં હું કાશીમાં હતો, 11 વર્ષ રહ્યો, ત્યારે મેં જોયું એટલા પંડિતો, એટલા વિદ્વાનો, એટલું એમને કંઠસ્થ, એમની બુદ્ધિ, એમની મેધા, એમની પ્રતિભા, એ બધું જોઈએ તો પગે લાગવાનું મન થાય, પણ મૌલિકતાના નામે કશું જ, મૌલિકતા કઈ જ નહીં. એ જે ઘાંચીનો બળદ વર્ષોથી ફરે છે ત્યાંને ત્યાં જ ફર્યા કરવાનું. એટલે વિશ્વના ફલક ઉપર વર્તમાન પ્રશ્નો માટે એમનું કોઈ પ્રદાન નહીં. ઈકોયણચી એ તમે કર્યા કરો, એ બરાબર છે, પણ વર્તમાન જે જીવનના પ્રશ્નો છે એમાં તમારું પ્રદાન કેમ નથી થઈ શકતું? કારણ કે બદ્ધ થઈ ગયા છે. બદ્ધ થવું અને સહાયતા લેવી આ બંનેમાં ફરક છે. તમે પ્રાચીન ગ્રંથોમાંથી સહાયતા મેળવો, એ મેળવવી જોઈએ, પણ બદ્ધ થવાનો અર્થ છે માત્ર ત્યાં જ બંધાઈ જાઓ, બસ ત્યાં જ બંધાઈ જાઓ, લડો ઝઘડો એ ગ્રંથને સાચો સાબિત કરવા માટે. એમ વ્યક્તિ પાસેથી સહાયતા લેવી એ બરાબર છે, પણ વ્યક્તિના પગમાં બંધાઈ જવું, એટલી હદ સુધી બંધાઈ જવું કે તમે એના સિવાય બીજું કશું જ ન જુઓ, ત્યારે એમ સમજવાનું કે તમારું ચિંતન બુઠ્ઠું થઈ જવાનું, ધાર વિનાનું થઈ જવાનું, ચેતના વિનાનું થઈ જવાનું. આ મુદ્દાને જરા સ્પષ્ટ રીતે સમજી શકશો તો આગળની વાત તમે વધારે સારી રીતે સમજી શકશો. તમારા આગળ અને પશ્ચિમના ચિંતન આગળ બે જુદા જુદા પ્રશ્નો છે, અને એટલે બેના જુદા જુદા પરિણામ છે. પશ્ચિમનું ચિંતન પગના પ્રશ્નોથી શરૂ થયું, આપણું ચિંતન છેલ્લા પ્રશ્નથી શરૂ થયું. મોક્ષ એ છેલ્લો પ્રશ્ન છે, ભૂખ એ પગનો પ્રશ્ન છે, કપડાં, રોજી, મકાન, માનવીય આવશ્યકતાઓ, સામાજિક પરિસ્થિતિ એ આપણા પગ આગળનો પ્રશ્ન છે, મોક્ષ પછીનો પ્રશ્ન છે. આપણે મોટાભાગે જે ધાર્મિક ચિંતન આપણા ત્યાં થયું એ છેલ્લા પ્રશ્નને લઈને, બિલકુલ છેલ્લા પ્રશ્નને લઈને, અને ઘણી વાર તો આપણે નજીકના પ્રશ્નોનો સ્પર્શ પણ ન કર્યો, એના તરફ ધ્યાન પણ ન આપ્યું. આ બેના ફરકને તમે સમજશો તો બેના પરિણામ તમને જુદા જુદા દેખાશે. અને પરિણામ શું જુદા જુદા આવ્યા? દાખલા તરીકે મેં જેમ કાલે તમને કહ્યું એમ, પશ્ચિમનું ચિંતન સુખવાદી છે, સુખવાદી છે. ભારતનું ચિંતન દુઃખ નિવૃત્તિ વાળું છે. આ શબ્દ લગભગ પર્યાય જેવા લાગે છે, દુઃખ નિવૃત્તિ કો અથવા સુખની પ્રાપ્તિ કો, એ બંને એક જેવું લાગે છે, પણ બંને વચ્ચે આકાશ પાતાળનો ફરક છે. બંને વચ્ચે એટલો મોટો ફરક છે, અને આ અભિગમના ચિંતનના ફરકના કારણે પ્રજાના જીવનમાં પણ ફરક છે. પશ્ચિમે શું કર્યું? પશ્ચિમે જોયું કે માણસને સુખી કરવો જોઈએ, માણસે સુખી થવું જોઈએ. તો સુખ ક્યાં છે? તો સુખ સગવડોમાં છે. આ બીજો પોઈન્ટ યાદ રાખો, સુખનો અર્થ છે સગવડો વધારો, બસ એનું નામ સુખ છે. સગવડો કેવી રીતે વધશે? વિજ્ઞાન દ્વારા. વિજ્ઞાન વિના સગવડો નહીં વધારી શકે, અને વિજ્ઞાન કેટલી સગવડો વધારશે? સતત વધાર્યા જ કરશે, એને અલ્પવિરામ જ છે, પૂર્ણ વિરામ છે જ. તો હવે સુખ છે એ સગવડોને આધીન છે, સગવડો છે એ વિજ્ઞાનને આધીન છે. એટલે તમારો આખો એપ્રોચ વૈજ્ઞાનિક થવો જોઈએ, તમારા ચિંતનમાં વિજ્ઞાનની પ્રધાનતા હોય. તમે શું ઈચ્છો છો? પ્રજા સુખી જીવન છે. આપણા ત્યાં જુઓ, આ બહેનો ઘણીવાર લોકો વાત કરે, પહેલા તો ઘંટી હાથે દળતા, પાણી ભરીને લાવતા. એક સ્ત્રીના જીવન તરફ 50 વર્ષ 100 વર્ષ પહેલાની એક સ્ત્રીના જીવન ઉપર નજર નાખો, ગામડાની કોઈ સ્ત્રીના જીવન ઉપર, એ પરોળીએ ઉઠે છે, 3 વાગે ઉઠે છે, એને વલોણું કરવું પડે છે, 1 કલાક સુધી ઘમ 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 ઘમ, પછી એને દળવું પડે છે, એને 1/2 મણ લોટ રોજનો દળવો પડે છે, પછી એને દૂરથી 1 માઇલ દૂરથી પાણીના બેડા લાવવા પડે છે, 10-12 બેડા લાવવા પડે છે, પછી એને 5-10 જે ઢોર છે એનું વાસીદું કરવું પડે છે, એ બધું કર્યું પછી એને રોટલા ટીપવા પડે છે. તમે નજર કરો, એ સવારે પરોળીએ ઉઠેલી જે સ્ત્રી છે એ રાતના 10 વાગ્યા સુધી પગ વાળીને બેસી નથી શકતી,
पाछा વીણવાનું છે, ખાંડવાનું છે, કૂટવાનું છે, ફલાણું કરવા મહેમાન આવી ગયા, ફલાણું આવી ગયું. રાતના 10 વાગ્યા સુધી એ પગ વાળીને બેસી નથી શકે. એટલી લાઈફ હાર્ડ લાઈફ છે, એટલી હાર્ડ લાઈફ છે. હવે આજે લોકો ઘણા એમ કે પહેલા તો કઈ માંદા જ ના થતા, કારણ કે ઘંટીમાં જ વ્યાયામ થઈ જતો, પાણી ભરવામાં જ વ્યાયામ થઈ જતો, ફલાણામાં જ વ્યાયામ થઈ જતો. પણ એ વ્યાયામ ના કરે તો બીજું કરે શું? માનો કે એવી ઈચ્છા કરે ઘંટી નથી દળવી તો એ કરે શું? કઈ આ મશીનવાળી ઘંટી તો હતી જ નહીં, પાણીની વ્યવસ્થા હતી જ નહીં, આ બધી વ્યવસ્થા હતી જ નહીં. એટલે આજે તમે ભૂતકાળને એ રીતે જુઓ કે શરીર કસાયેલું રહેતું એ વાત જુદી છે. એમાં બીમાર સ્ત્રીઓને આ કરવું પડતું, રોગી સ્ત્રીઓને કરવું પડતું, દુર્બળ સ્ત્રીઓને પણ આ કરવું પડતું, અને રડી રડીને કરવું પડતું. હું તો એક વાત તમને કહું છું, ખાનગીમાં બહેનો ના સાંભળે એવી રીતે તમને કહું છું કે તમારા સૌના મોટા સદભાગ્ય છે કે સ્ત્રીઓએ યુનિયન બનાવ્યું નથી. જે દિવસે યુનિયન બનાવશે ને તમારી પાસે ઓવરટાઈમ માંગશે, તમારા પાસે ઓવરટાઈમ માંગશે કે 8 કલાકના જો આટલા રૂપિયા થતા હોય તો અમે તો 16 કલાક મહેનત કરીએ છીએ. પરોડિયાના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અમારો આખો જિંદગીભરનો ઓવરટાઈમ આપો તો તમને રહેવાની જગ્યા નહીં મળે. પણ આ હાર્ડ લાઈફ, પશ્ચિમવાળાએ હાર્ડ લાઈફને સ્મૂથ બનાવી દીધી. એમણે કહ્યું નહીં નહીં, પાણીના બેડા ભરવા. બિચારી સ્ત્રી હોય એને એની એના શરીરમાં શક્તિ ન હોય, 10-10, 15-15 આટા કુવા સુધી મારે મશીન બનાવો, પંપ બનાવો, ટાંકી બનાવો, ફલાણું બનાવો, ઘરમાં ચકલી મૂકો, વોશ બેસિન બનાવો, બાથરૂમ બનાવો, ટબ બનાવો, ધોવાનું મશીન બનાવો, આ બધું એવું કરો એવું કરો કે માણસને ઓછામાં ઓછા શ્રમથી, ઓછામાં ઓછી અગવડથી એ જીવન જીવી શકે. ગેસનો ચૂલો કરવો, ઇલેક્ટ્રિકનો વ્યવસ્થા કરો, ફલાણી વ્યવસ્થા કરો, ફલાણી વ્યવસ્થા કરો. અને તમે ઈચ્છો કે ન ઈચ્છો, આખી દુનિયા આ સગવડોને ઈચ્છે છે. આખી દુનિયા, હું એ ઈચ્છું છું, તમે ઈચ્છો છો. આપણે વિરોધ કરવા ખાતર, બોલવા ખાતર ભલે બોલીએ. હું એક સંમેલનમાં ગયેલો અને બહુ મોટું સંમેલન હતું, હાઈસ્કૂલનું ઉદઘાટન હતું, અને ત્યારે બહુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એમાં નારા લગાવવામાં આવ્યા, નિશ્ચિત લખેલા છાપેલા ઘણા નારા મને ગમ્યા, પણ એક નારો મને ના ગમ્યો. અને નારો હતો, નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. આ નારો મને ના ગમ્યો. પછી મેં પ્રવચન કરતા શરૂઆતમાં જ કહી દીધું કે મારે શિક્ષણ સંબંધી કંઈ બોલવું હતું, પણ તમારો નારો મને ના ગમ્યો એટલે હવે એ ન ગમ્યો એના ઉપર હું બોલીશ. હું સંન્યાસી છું, કોઈ સારંગી વગાડનારો નથી કે તમને ખમા બાપુ કરી જાઉં. અને હું ઘણીવાર લોકોને કહું કે હું થેલી તૈયાર જ રાખું, તમને ના ગમે મારી થેલી તૈયાર છે. અને હું ક્યાં વેવઈ થવા આવ્યો છું, મારી દીકરી પાછી આવવાની છે, તમે તમારે ઘેર, હું મારે ઘેર, પણ હું મારા વિચારોમાં બાંધ છોડ નહીં કરું. હા, મને કોઈ સમજાવે તો હું સમજવા તૈયાર છું, પણ હું એટલા ખાતર કે તમને ખોટું લાગશે, તમને દુઃખ થશે, આમ થશે, એ ગૌણ વાત છે. 2 રોટલી ખાવાની છે, આખી જિંદગી 2 રોટલી ખાવાની છે. અને 2 રોટલી માટે હું મારા મસ્તિષ્કને ગીરો નહીં, હું મારા મસ્તિષ્કને વેચી નહીં. પછી મેં કહ્યું મારે આ વિષય ઉપર જ બોલવાનું છે. અને મેં કહ્યું હું ઈશ્વરવાદી છું, પણ હું ભૌતિકવાદી પણ છું. મારો વાદ ઈશ્વરવાદ ને ભૌતિકવાદ બેનું સમન્વય છે, બેનો મેળ છે. અને આ મારો વાદ નથી, આ ઋષિવાદ છે, આ ઋષિનો વાદ છે. તમે ઈશાવાસ્ય ઉપનિષદ જુઓ, વિદ્યાં ચ અવિદ્યાં ચ યસ્તદ વેદો ભયં સહ ઉભયં સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા, પેલો ઋષિ કહે છે વિદ્યા અને અવિદ્યા, અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા, સંભૂતિં ચ વિનાશં ચ યસ્તદ વેદો ભયં સહ ઉભયં સહ, ને બેના હેતુ જુદા આપ્યા. અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા, મૃત્યુ એટલે શું? મરી જવું એનું નામ મૃત્યુ નથી, એ તો મરવાના જ છે, તમે ચાહો કે ના ચાહો. લાચારીનું નામ મૃત્યુ છે.
व्यक्ति ने प्रजा ने लाचार बनावी देवी, बस एनु नाम मृत्यु। कैक थी अनाज आवे ना अपने खाए, कैक थी उतरे ना कपड़ा आवे ना अपने पहरिए, कोई नो दूध नो आउटडेट थयेलो पाउडर आवे ना अपने अपना छोकरा दूध पीवे, कैक थी कैक शस्त्रो आवे ना अपने एना द्वारा लड़िए। आ बधी जे लाचारी छे ने, ए लाचारी नु नाम मृत्यु छे। अने ए मृत्यु थी जो तरवुं होय तो तमारे भौतिक विद्यानी उपासना करवी जोईए। जे अमारी सभाना प्रमुख हता એ પેલા નારા લગાવનારના પણ આગેવાન હતા। મેં એમને એક વાત કરી, 1960 ગુજરાત જયારે મહારાષ્ટ્રથી જુદું થયું ત્યારે ગુજરાતની વસ્તી 2.25 કરોડની હતી અને ગુજરાતનું અન્ન ઉત્પાદન 14 લાખ ટન હતું। 14 લાખ ટન આજે દુષ્કાળ છે અને દુષ્કાળ હોવા છતાં ગુજરાતની વસ્તી જયારે 4 કરોડે પહોંચવાની થઈ છે અથવા પહોંચી છે, અન્નનું ઉત્પાદન 54 લાખ ટન થયું છે। 54 લાખ ટન, 14 લાખમાંથી 54, મગફળી એ બધું જુદું, કપાસ ને એ બધું જુદું, 54 લાખ ટન। આ 54 લાખ ટન ઉત્પન્ન થયું તો ક્યાંથી થયું? જો તમે નદીઓ ઉપર બાંધ ના બાંધ્યા હોત, જો તમે ટ્યુબવેલ ના કર્યા હોત, જો તમે નહેરો ના કાઢી હોત, જો તમે નવા બિયારણ તૈયાર ના કર્યા હોત, જો તમે ખાતરો ના અપનાવ્યા હોત, જો તમે ટ્રેક્ટરો ના અપનાવ્યા હોત, તો આ 54 લાખ થવાના હતા। તો તમારી નજર કંડલા બંદર ઉપર હોત, અમેરિકાની એક સ્ટીમર આવે, એના પેલા ટૂંકા ટૂંકા ઘઉં, સડી ગયેલી જુવાર અમને મળે, લાઈનમાં ઉભા રહીએ અને ખાય કેસ ખાય મરી જઈએ બસ। એટલે પેલો ઋષિ કહે છે, અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે। અને એટલે પહેલા અવિદ્યા શબ્દ મૂક્યો, પહેલા ભૌતિક વિદ્યા। તમારી પાસે એટલું અન્ન હોય તમે બહાર નિકાસ કરી શકો, ભૂખે મરતી પર આજે અમેરિકા કરે છે, તમે કરી શકો। તમારી પાસે એટલા શસ્ત્રો બનતા હોય નવામાં નવા કે તમે લોકોને આપી શકો, તમારી પાસે એટલો પૈસો હોય, તમારું અર્થતંત્ર એટલું પ્રબળ હોય કે તમે લોકોને લડવાના આપી શકો, તમારી પાસે એટલી નિકાસ કરવાની આઈટમો હોય કે તમારી સ્ટીમરો ભરી ભરીને દુનિયામાં જતી હોય, અને મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા જેમ મેડ ઇન જાપાન મેડ ઇન જાપાન મેડ ઇન જાપાન આખી દુનિયા ઉપર થઈ ગયું છે, તમારી આધ્યાત્મિકતાને કોઈ આંચ આવવાની નથી। તમારી આધ્યાત્મિકતા ખુમારીવાળી આધ્યાત્મિકતા થશે, લાચારી નહીં। આ તો લાચારી સુદામાનો સમાજ ના હોય, સુદામા વ્યક્તિ હોય। તમારામાંથી કોઈને સુદામા થવું હોય તો કેજો મને, સુદામાનો સમાજ ન હોય, હા એકાદ વ્યક્તિ હોય, અને એકાદ વ્યક્તિ પણ એની જગ્યાએ મહાન છે। મારો મિત્ર કૃષ્ણ છે, સોનાની દ્વારકા વાળો છે, પણ લાંબો હાથ નહીં કરું, ભલે ને રહ્યો, હું લાંબો હાથ નહીં કરું, પણ એની પત્ની એના પંથમાં નથી, સુદામાની પત્ની પત્ની એના પંથમાં નથી, એ તો માથા જ ઘૂટતી હતી, મારા બાપે મને કુવામાં નાખી હોત તો સારું હતું, ત્યાં તમારા ગળે વળગાડી મને, જાઓ જાઓ। અને બહુ આગ્રહ કર્યો ત્યારે સુદામાએ કહ્યું, જો જઈશ ખરો પણ લેવા નહીં જાઉં, દેવા જઈશ, દેવાનું તો ઘરમાં કશું છે જ નહીં, કઈ નહીં તો તાંદડા આવ, પણ હું દેવા જઈશ। અને તમે જાણો છો કે તાંદડા દઈ ના, કશું માગ્યું નહીં, કશું લીધું નહીં, પણ એ તો વ્યક્તિ છે, તમારે આખો સમાજ સુદામાનો બનાવી શકાય ખરો? આખો સમાજ તો ભામાશાનો બનાવી શકાય, જગડુશાનો બનાવી શકાય, આખો સમાજ તો સમૃદ્ધ બનાવી શકાય। અને એટલે પશ્ચિમનું ચિંતન પગના અંગૂઠાથી શરૂ થયું, સગવડો વધારો। અને તમે સગવડો ઈચ્છો છો કે નથી ઈચ્છતા? અમે સાધુઓમાં લડી મરીએ છીએ, અમારા આશ્રમોમાં આવીને જુઓ ને, તમારા ઘરમાં સગવડો નહીં હોય એટલી સગવડો અમારે ત્યાં છે, પછી બેસીને બધી વૈરાગ્યની વાતો કરીએ, ત્યાગની વાતો કરીએ, બધું વાતો કરીએ, પણ અમારી સગવડો જરાય ઓછી નહીં, કારણ કે હાર્ડ લાઈફ છે ને એ માણસને નથી ગમતી। માણસ ઈચ્છે, આજે બહેનો પાસે જેટલો ટાઈમ છે એટલો પહેલા ટાઈમ જ નવરાશ જ નથી, આજે તો ઘણો ટાઈમ એમને મળે છે, અને એ ટાઈમનો સદુપયોગ કરી શકે દુરુપયોગ કરી શકે એ તો વ્યક્તિ ઉપર આધાર છે। ત્યારે આ મુદ્દાને યાદ રાખજો, પશ્ચિમનું ચિંતન સુખવાદી ચિંતન છે, સુખનું મૂળ કારણ સગવડો છે, અને સગવડો વિજ્ઞાનને આધીન છે, સતત વિજ્ઞાનને આધીન છે। તમારે બોલ પેનમાં વારંવાર ડબકા પડતા હશે તમે સારી રિફિલ માગવાના છો, હિન્દી પેન કોણે શોધી, બોલ પેન કોણે શોધી? હું તમને પ્રશ્ન પૂછું, જો આખી દુનિયા ઉપર પશ્ચિમ કેમ ફરી વળ્યું? આરસીસી કોણે શોધી? આ માઇક કોણે શોધી?
અને આ માઇક નું આ છેલ્લો મોડલ નથી, આ નાનું માઇક છે, કદાચ તમને દેખાતું નહીં હોય, એ પણ આના કરતા વધારે પાવરફુલ છે. આ ઘડિયાળ કોણ છે? જઈને જુઓ, હોંગકોંગના બજારમાં, જાપાનના બજારમાં જુઓ. આપણે ઈચ્છીએ કે આ બધું આપણને મળે, આ બધું મળે, આપણને મળે. તમે એના વિના ચલાવી નહીં શકો. તમારે પ્લેનો જોશે, આધુનિકમાં આધુનિક ટ્રેનના એન્જિનો જોશે, નવી નવામાં નવી કાર જોઈશે. તમારે આ રોડ ઉપર જોઈએ છીએ ટોયેટા, મિત્સુબિશી, ફલાણી હોન્ડા, મારુતિ, મારુતિ તો સુઝુકી છે. આપણી પાસે એક કાર 40 વર્ષથી એનો એ જ મોડલ, કારણ કે આપણે મોડલ બદલવામાં માનતા જ નથી. 40 વર્ષથી ખડખડ 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 એમ્બેસેડર. હવે પેલા લોકો વર્ષમાં 3 મોડલ બને છે સતત, કારણ કે તમારે બજારમાં ટકવું છે, આગળ ચાલવું છે. અમે કાર લીધી આશ્રમની જરૂર માટે. પહેલા દિવસે જ ખખડાટ થવા માંડ્યો. ડીલર ઓળખીતો હતો, મેં એને ફોન કર્યો, ભાઈ આ તો બધું બહુ ખખડાટ થાય છે, આના કરતા તો જૂની કાર હતી એ સારી ચાલતી હતી. મને કે મારા ચિંતા ના કરો, તો એમ કરતા કરતા રાગે પડી જશે બધું, એમ બધું રાગે પડી. તમે કેમ પાછા પડો છો? જાપાન પાસે કોલસો નથી, લોખંડ નથી, પેટ્રોલ નથી, જ્વાળામુખીનો દેશ છે, અને છતાં આખી દુનિયા ઉપર જાપાન 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 કેમ ફરી વળે? તમારી પાસે કોલસાનો ઢગલો છે, લોખંડનો ઢગલો છે, પેટ્રોલનો ઢગલો છે, શ્રમ તો એટલો બધો છે, એટલો બધો શ્રમ છે, પણ તમારી કોઈ આઇટમ અમેરિકાના સ્ટોરમાં કે બહાર કોઈ જગ્યાએ કેમ તમારી કોઈ આઇટમ નથી દેખાતી? અને દેશમાં પણ જ્યાં આમ કહેવામાં આવે લો આ મેડ ઇન ઇન્ડિયા છે, લોકો કેમ મોઢું બગાડે છે? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે તમે આજે એક પછી એક નવામાં નવા મોડેલો બનાવવા, નવામાં નવો ઉમેરો કરવો, નવામાં નવી એને વધારે સુઘડતા આપવી. તમે જોયું હશે કે પહેલા શરૂઆતમાં જે રેડિયો નીકળેલો આટલો મોટો, એના મોટા મોટા વાલ, આવડો મોટો રેડિયો, આજે એને નાનો 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 કરતો આટલો, અને આટલા રેડિયોમાં જે તાકાત છે એ આવડા મોટામાં નથી. હવે તમે એ જ મોડેલ કરીને બેસી રહો તો તમે બજારમાં ના ઉભા રહી શકો, તો તમે લાચારીથી મુક્ત ના થઈ શકો. અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. તમે બજારમાં ક્યારે ઉભા રહી શકો કે જાપાન કરતા પણ તમારો મોડલ વધારે ક્વોલિટી વાળો હોય અને વધારે સસ્તો હોય ને વધારે કમ્ફર્ટેબલ હોય, તો જ તમે બજારમાં ઉભા રહી શકો. અને ક્યારે થઈ શકે કે તમારું મસ્તિષ્ક છે ને એ વિજ્ઞાનમાં લાગે. તમે આઈન્સ્ટાઈન પેદા કરો તો એથી તમારી સંસ્કૃતિને કોઈ વાંધો નહીં આવે. આદેશમાં જો આઈન્સ્ટાઈનનો ઢગલો થઈ જશે તો તમારા અધ્યાત્મને કંઈ વાંધો નહીં આવે. અને હું તમને એમ પૂછું છું કે માનો કે બીજા કોઈની વાત જવા દો, માત્ર જૂનાગઢની જ સર્વે કરવામાં આવે, એકલા જૂનાગઢની જ સર્વે કરવામાં આવે, એમાં સાચા આધ્યાત્મિક માણસો કેટલા આવશે? હું હમણાં જાપાન ગયો, ગયા વર્ષે. મેં ઘણા અનુભવ કર્યા, પણ મારે મુખ્ય વિષય ના રહી જાય એટલે વધારે વાત નથી કરવી. ત્યાં ટોકિયોનું જે મુખ્ય બજાર છે ને એનું નામ ગિન્જા છે. બહુ મોટો આલિશાન બિલ્ડિંગો જુઓ તો જોયા જ કરો, એક આટલો ટુકડો ક્યાંય નહીં, કચરો નહીં. એક અનુભવ કર્યો, ફૂટપાથ ઉપર પલાંડી વાળી બેસી ગયો 15 કલાક સુધી. એવી ઈચ્છા થઈ કે આ બધા સેંકડો માણસો અવર જવર કરે છે, કોક તો મને જુએ, કોક તો મને આ જ ડ્રેસ આ જ રીતે. 15 કલાક સુધી કોઈ પૂછતું નથી કે તમે કોણ છો, ક્યાંથી આવો છો, શું કામ છે, કોઈ પૂછતું નથી, કોઈ નવરું નથી. બસ ધડ 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 જાય છે, કોઈ કાયદો તોડતું નથી, કોઈ ધક્કો મારતું નથી, કોઈ કશું કરતું નથી, અને સરસડાટ પોતાના કામમાં લાગેલા છે. પછી બીજો અનુભવ કર્યો, 4-5 દુકાનો મોટા મોટા સ્ટોરોમાં ગયો, 4-5 દુકાનોમાં ગયો, મારે કશું ખરીદવાનું નથી. જાપાનમાં કશું ખરીદી શકાય એવું નથી, એની વસ્તુ બહાર સસ્તી મળે પણ દેશમાં બહુ મોંઘી મળે. પણ જાણી કરીને 4-5 દુકાનોમાં ગયો અને બધે ફરીને જોયું, કોઈ ભગવાનનો ફોટો નહીં, કોઈ દીવો નહીં, કોઈ ધૂપ નહીં. અરે આ નાસ્તિક છે? મેં ઘણા બૌદ્ધ મંદિરો જોયા, બધી ઘણી વાતો. મારું પૃથ્વી પ્રદક્ષિણા પુસ્તક વાંચજો તમે, બધું વર્ણન કર્યું છે. પૃથ્વી પ્રદક્ષિણા, આખા આખા આખી દુનિયાની પ્રદક્ષિણા કરી, પણ કોઈ છેતરતું નથી. તમે 5 મીટર કપડું લો, ઘેર જઈને માપો, 5.25 મીટર થશે, એક વેંચ છોડીને કાપશે, એક વેંચ છોડી. કોઈ પણ વસ્તુ લો, થોડીક વધારે વજનમાં થશે, છેતરવાની વાત. તમે જૂનાગઢનું રિસર્ચ કરો,
સ્ટેશન થી શરૂઆત કરો, એક દુકાન એવી નહીં મળે કે જેમાં કોઈ દેવ દેવી નો ફોટો નહીં, કોઈ દીવો ધૂપ ના થતો હોય, એક દુકાન એવી નહીં મળે, કોઈ જુદી જુદી કઈ ને કઈ. હવે તમારા વેપારી પાસેથી 5 મીટર કપડું લો અને ઘેર જઈને માપો, પોણા 5 મીટર થાય તો તમારા સદભાગ, કારણ કે ખેંચીને ભરે છે એ ગજ, એવી રીતે કરે છે આમ કપડું ખેંચી જાય ને, દરેક દરેક ગજમાં એ 1 ઇંચ 1.5 ઇંચ તમને કેમ કસ કાઢવો. આપણા ત્યાં ફોટાની ધાર્મિકતા છે, પેલાના ત્યાં ક્રિયાની ધાર્મિકતા છે, અને ક્રિયાની ધાર્મિકતા છે એટલે મેડ ઇન જાપાન આખી દુનિયા ઉપર ફરી વળ્યું છે, આપણે ત્યાં તો ફોટાની ધાર્મિકતા. જય ભગવાન, ભલું કરજો, ભલું કરજો. હું વધારે ચર્ચા નહીં કરું, તો ફરી ફરીને અમારે મુદ્દાની વાત કહેવાની છે. આપણે આપણું ચિંતન ક્યાંથી શરૂ કર્યું, ક્યાંથી એટલે વૈદિક પિરિયડ નહીં, વૈદિક પિરિયડમાં તમારું ચિંતન પશ્ચિમના આજના ચિંતન સાથે મળતું છે. એ અન્નની ઈચ્છા કરે છે, જળની, ઘોડાની, સુખની, સમૃદ્ધિની બધી અપેક્ષાઓ રાખે છે અને પ્રાર્થના કરે છે. પણ સાધુ પિરિયડ જે આવ્યો, સાધુ પિરિયડમાં આપણું લક્ષ્ય બદલાઈ ગયું, લક્ષ્ય થઈ ગયું મોક્ષ. 84 લાખ યોનિઓ ભટકતા ભટકતા ભટકતા, કેટલીક વાર ઇન્દ્ર થયો, કેટલીક વાર ગટરનો કીડો થયો, મચ્છર થયો, કેટલી યોનિઓ ભટકતા 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 એને મહાપુણ્ય ભેગા થયા ત્યારે મનુષ્યનો દેહ મળ્યો. અને મનુષ્યનો દેહ તો માત્ર મોક્ષ માટે જ મળ્યો છે. હવે જો આમાં ચૂક્યા ને તો ફરી પાછા એ 84ના ચક્કરમાં પડી જશે. અને અમે સાધુઓ તો ઘણી વાર પેલા સાંજે જે વૃદ્ધ ડોસાઓ કથા સાંભળવા આવ્યા હોય ને એમને કહીએ પણ ખરા, તમારા આંગણે જે પેલો ડાઘિયો કૂતરો બારણા આગળ બેસી રહે છે ને, એ બીજો કોઈ નથી, એ તમારો પૂર્વજ છે, એ તમારો દાદો છે, એનો જીવ ઘરમાં રહી ગયો છે, એટલે ઘરમાં ટગર ટગર જોયા કરે. અમારા શ્રોતા એટલા ભલા છે, બધા માથું હલાવે છે, હા મહારાજ, કોઈ ઉભા થઈને એમ નથી કહેતો કે મહારાજ એ અમારો પૂર્વજ નહીં, એ તમારો પૂર્વજ હશે. કોઈ ઉભું થઈને એમ નથી કહેતું કે એ અમારો નહીં પણ તમારો પૂર્વજ હોવો જોઈએ. અરે એ તો રોટલા માટે ટગર ટગર જોયા કરે છે, પણ એ અવગતિઓ થયો છે, એની અધોગતિ થઈ છે, એનું મન છોકરામાં રહી ગયું છે, છોકરાના છોકરામાં રહી ગયું છે, એટલે એ ઉંબરે બેઠો બેઠો ટગર 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 જોયા કરે છે. માટે હવે મોક્ષ સાધી, અને મોક્ષ સાધવા માટેનો રસ્તો શું છે? ત્યાગ, વૈરાગ્ય. અને ત્યાગ વૈરાગ્ય એટલે સુખનો ત્યાગ, સુખ પ્રત્યેનો વૈરાગ્ય. ભગવાન બુદ્ધ, તમને થોડોક પણ જો ધાર્મિક ઇતિહાસમાં રસ હોય તો હું તમને કહું છું, બુદ્ધના ઉપર કપિલની અસર છે અને પતંજલિ ઉપર બુદ્ધની અસર છે. બુદ્ધના પહેલા કપિલ થયા, અને બુદ્ધે જયારે ગૃહત્યાગ કર્યો અને દુઃખમાંથી ગૃહત્યાગ કર્યો, એનું મૂળ દુઃખ અરે રે માણસને રોગ થાય છે, અરે રે માણસ વૃદ્ધ થઈ જાય છે, અરે રે માણસ મરી જાય છે, માણસ હાડપિંજર જેવો થઈ જાય છે. દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ દુઃખમ દુઃખમ, ચારે તરફ ક્યાં સુખ છે? દુઃખ જ દુઃખ છે. ઘણાને ખબર નહીં હોય, પણ કેટલાક લોકોએ એવું શોધ્યું છે, બુદ્ધને એમની પત્ની સાથે જોઈએ એવો સુમેળ નતો. અને જે ઘરમાં હારેલો માણસ હોય છે ને, એ માણસ ઘરની બહાર કોઈ આશ્રય શોધતો હોય છે. જે માણસ ઘરમાં હારેલો નથી હોતો એને જલ્દી ઊંધા રવાડે નહીં ચડાવી શકાય, એ ઓફિસમાંથી છૂટશે એટલે એને એમ હશે ક્યારે ઘેર જવું, ક્યારે ઘેર જવું, ક્યારે ઘેર જવું. પણ જે માણસ ઘરમાં હારેલો હશે એ પછી હોટલમાં જશે, પીઠામાં જશે, જુગાર રમશે, એને ઘર જવાનું ગમતું જ નથી. કારણ કે ઘરમાં એક નિભાડો સળગી રહ્યો છે, એક હોળી સળગી રહી છે, અને એમાં તમારા ખાનદાનીનું લેવલ જેમ ઊંચું થતું જાય ને એમ તમારી જીભ ઉપર તાળું વસાતું જાય. તમે તમારા દુઃખોને, તમારી વેદનાને કોઈને કહી ન શકો, કોઈને બતાવી ન શકો. અને એમાંથી માણસ પછી મોટા ભાગે બહાર કોઈ રસ્તો શોધતો હોય છે, કોઈ પતનનો રસ્તો શોધે, કોઈ ઉત્થાનનો રસ્તો શોધે, પણ બહાર કોઈ રસ્તો શોધતો હોય છે. મારે આશ્રમમાં અત્યાર સુધી નહીં નહીં તો 50 માણસો સાધુ થવાયા હશે, ને બધાને મેં ઘેર મૂકી, એકેને ના બનાવ્યો, પણ મેં મોટા ભાગે બધાનું રિસર્ચ કર્યું કે કેમ સાધુ થવા માંગે છે. એનું મૂળ કારણ જુઓ તો ઘરનો કોઈ ને કોઈ અસંતોષ,
કોઈને કોઈ એક વેદના, કોઈને કોઈ એક પીડા, કોઈને એક દુઃખ. અને એટલે એ દુઃખ ના માર્યા, એ પીડા ના માર્યા, એ વેદના ના માર્યા, જયારે વૈરાગ્યના રસ્તા ઉપર ચડે અને પીડાનું પ્રકરણ પૂરું થાય એટલે જીવન પાછું નોર્મલ થઈ જાય. જીવન હતું ત્યાં ને ત્યાં આવી જાય. વૈરાગ્ય તો સ્વભાવથી નથી, કારણથી છે, રિએક્શન છે. અને રિએક્શનનું કારણ દૂર થયું એટલે માણસ નોર્મલ થઈ ગયો. પછી એને આશ્રમ બાંધવાની ઈચ્છા થાય, મકાનની ઈચ્છા થાય, ગરમ ગરમ ભોજન જમવાની ઈચ્છા થાય, સુખ સગવડની ઈચ્છા થાય. કારણ કે એ માણસની સ્વાભાવિક પ્રકૃતિ છે, આ માણસની સહજ પ્રકૃતિ છે. એટલે બુદ્ધે પહેલા જે ગૃહત્યાગ કર્યો તો એક વર્ષ સુધી આલામ કલામના ત્યાં રહ્યા. અને આલામ કલામ કપિલ પરંપરાનો બહુ મોટા આચાર્ય હતા. પછી ઘણી જગ્યાઓ બદલી, એમણે ઘણા અનુભવો કર્યા. એમણે બધું આનંદને કહ્યું. મારી તમને એક ખાસ ભલામણ છે, ઇતિહાસની દ્રષ્ટિએ પણ તમે બુદ્ધ જાતકો, ધમ્મપદ વગેરેનું અધ્યયન કરજો. એમાં એટલી જમા બાજુ છે, એટલી સરસ બાજુઓ છે, એ અહીંયા ચર્ચા નહીં કરું. પણ એની મોટામાં મોટી એક જમા બાજુ છે, એને ધર્મને એક તો લોજિક બનાવ્યો અને બીજો માનવતાના નજીક બનાવ્યો. એને ધર્મને ત્રણ સ્તંભ ઉપર ઉભા કરી દીધા, શીલ, સમાધિ અને પ્રજ્ઞા. કોઈ ગ્રંથ કે એ ધર્મ નહીં, ફલાણું કે એ નહીં, શીલ, સમાધિ, પ્રજ્ઞા. પ્રજ્ઞાને પણ જોર આપ્યું. આનંદને કહ્યું, આનંદ હું કહું છું માટે ત્યારે વાત નહીં માની લેવાની, પણ જો એ માનવા જેવી હોય તો માને. મારી કહેલી છે માટે તારે નહીં માની લેવાની, અને જો મારી કહેલી છે એમ કરીને તું માની લઈશ તો સૌથી મારો દુશ્મન તો જ બનવાનો છે. જો એ માનવા જેવી હોય તો જ માનવાનું. પછી તો બધી ઘણી વાતો છે, પણ એમને 44 આર્ય સત્તાણી, 4 આર્ય સત્યોની શોધ કરી. લખવા હોય તો લખી લીજો, 4 આર્ય સત્ય. અને પહેલું સત્ય, સર્વમ દુઃખમ, દુઃખ સત્ય, દુઃખ. અને આ દુઃખ, સર્વમ દુઃખમ, એ કપિલનું છે, બુદ્ધ ઉપર એની અસર છે. જેને સાંખ્યશાસ્ત્રનું થોડું પણ જ્ઞાન હોય એ જોજો તમે, સાંખ્યશાસ્ત્ર વાળાએ લખ્યું છે, દુઃખમેવ સર્વમ વિવેકિના. વિવેકી પુરુષ માટે તો સુખ પણ દુઃખરૂપ છે, સુખ પણ દુઃખરૂપ છે. સુખના પાછળ દોડશો તો તમે દુઃખી થવાના જ, કારણ કે સુખમેવ, સુખ દુઃખમેવ સર્વમ વિવેકિના. વિવેકી પુરુષ માટે તમને બંગલો મળ્યો, સુખ મળ્યું, હવે લો બંગલાને મેન્ટેન્સ કરો. એની ઉપાધિઓ જુઓ, કેટલી બધી ઉપાધિ. આજ પંખો નથી ચાલતો, આજ પેલું બારણું ફૂલી ગયું છે વરસાદ આવવાથી, આજ કામવાળી નથી આવી, આજ ડ્રાઈવર નથી, કઈ ઉપાધિ ઉપાધિ ઉપાધિનો કોઈ પાર. અને એના કરતા વૈરાગ્ય સુખમાસ્યતા. બસ તમારો બંગલો, અમારે એક રાત રહેવાનું, ચાલતા થવાનું, ના હળદરનો ભાવ પૂછવાનો, ના મરચાનો ભાવ પૂછવાનો, કશો ભાવ પૂછવાનો. આ નિવૃત્તિ માર્ગ છે, આ નિવૃત્તિ માર્ગ છે. અને નિવૃત્તિ માર્ગ છે એ સુખનો માર્ગ ને, સુખ પ્રાપ્તિનો નથી, દુઃખ નિવૃત્તિ માટે. પહેલા લખ્યું દુઃખમેવ સર્વમ, અને અહીંયા બુદ્ધે પણ લખ્યું સર્વમ દુઃખમ. પછી બીજું સત્ય શોધ્યું, દુઃખના કારણો સત્ય છે, ધન વિષય છે. દુઃખ સત્ય છે તેના કારણો પણ સત્ય છે. પેલા લોકોએ પણ કહ્યું દુઃખ સત્ય છે એના કારણો પણ સત્ય છે, પણ બેમાં ફરક શું થયો? બેમાં આ ફરક, આમણે જે કારણો છે ને એ કારણો ને દૂર કરવા, એટલે કારણોમાંથી પ્રજાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. દુઃખનું કારણ શું છે? તો દુઃખનું કારણ ઈચ્છા છે, દુઃખનું કારણ ઈચ્છા છે. એટલે ભારતીય ફિલોસોફી, ખાસ કરીને સાધુ ફિલોસોફીમાં તમે જોશો તો સૌથી વધારેમાં વધારે ભાર મૂક્યો ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો ત્યાગ કરો, ઈચ્છાઓ ના કરો, ઈચ્છાઓનો ક્ષય કરો, ઈચ્છાઓ જેટલી ઈચ્છાઓ ઓછી એટલા તમે સુખી, અને જેટલી ઈચ્છાઓ વધારે એટલા તમે દુઃખી. અહીંથી આપણું દર્શન શરૂ થયું. પેલા એ શું કર્યું? ઈચ્છાને વધારો, ઈચ્છાને મોટી બનાવો. બેમાં કેટલું મોટું અંતર છે. મહત્વાકાંક્ષી બનો, વિશાળ ઈચ્છાઓ બનાવો. વિશાળ ઈચ્છાઓ બનવાનું પરિણામ શું આવ્યું? કોલંબસ પેદા થયો, વાસ્કોડી ગામા પેદા થયો, સિકંદર પેદા થયો, નેલ્સન પેદા થયો, આખી દુનિયા ઉપર રાજ કર્યું.
દરિયો ડફોરશું, અંતરિક્ષ ઉપર રાજ કરશું, આખી બધી દુનિયાને અમારી મુઠ્ઠીમાં લઈ લઈશું, કારણ કે ઈચ્છાઓને મોટી કરવી છે. આપણે કહ્યું એક ગુફા ઘણી થઈ ગઈ, એક લંગોટી ઘણું થઈ ગયું, એક ભિક્ષા પાત્રમાં પાંચ ઘરની જે ભિક્ષા મળી એ ઘણું થયું, સાંજે જમ્બો નથી ઘણું થઈ ગયું. કૌપીન વંત ખલુ ભાગ્યવંત, એ કૌપીનમાં તો જીવન ઘણું થઈ ગયું. અને એટલે આ બંનેનો ફર્ક એ ફેરકાયો. મારી તમને ખાસ ભલામણ છે, તમે દુર્ગા સપ્તસતી વાંચ્યો, યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તમે ઈચ્છાને શક્તિ માની છે, પણ સાધુ પીરિયડમાં આપણે આવીએ છીએ ત્યારે ઈચ્છા દુઃખનું મૂળ બને છે. તારી ઈચ્છા થાય છે ક્યાં, કઈ કઈ જગ્યાએ ઈચ્છા થાય છે, તો એના માટે છ ક્ષેત્રો બતાવી દીધા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, બધાનું વિવેચન નહીં કરું. પણ સૌથી પહેલામાં પહેલું એનું ક્ષેત્ર છે એ કામ છે. કામ, સેક્સ, વાસના, એ પહેલામાં પહેલું આખા સાધુ પિરિયડ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો ને, આનાથી દૂર રહો, આનાથી દૂર રહો, આનાથી દૂર રહો. અને દૂર રહેવા માટે દૂર ખસતા 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 ના રહી શકાય તો નિયમ બનાવો, નિયમથી પણ ના રહી શકાય તો કઠોર નિયમ બનાવો, કઠોર નિયમોથી ના રહી શકાય તો એથી વધારે કઠોર નિયમો બનાવો, પણ એનાથી દૂર. અને દૂર રહીને આપણે સુખી થવાનો પ્રયત્ન કરીએ, કારણ કે કામ દુઃખ છે, કામ દુઃખ છે, અને દુઃખને દૂર કરવું છે. પેલા એ શું કર્યું, કામ સુખ છે એને વધારવું છે, એને વધારવું છે. એટલે ભારતીય પ્રજાનું જીવન બહુ નાની ઉંમરમાં નહીં, બહુ મોડે શરૂ થાય છે અને બહુ વહેલું પૂરું થઈ જાય છે. પચાસ એકાવન વર્ષમાં પહોંચે એટલે લોકો જ એમને કે કાકા હવે તો તમે વનમાં આવ્યા. એટલે હું વનમાં આવ્યો એટલે તારા બાપનું શું જાય છે. ના ના, પણ હવે એમ કે આ વનમાંથી નીકળ્યા તો નીકળ્યા, માણસ પણ પોતે એમ માનતો થઈ જાય. હું ત્યાં જોઉં 80 વર્ષનો વૃદ્ધ હોય, 75 વર્ષની સ્ત્રી હોય, ડોશી હોય, આમ હાથીની માફક ચાલતા હોય, ધામ 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 ધામ, આટલી ઊંચી એડીનું પેલું પહેર્યું હોય અને લીલું પીળું બધું લગાવ્યું હોય, ધડધડાટ કરતી સીધા પગ મૂકીને જતી હોય, સાંજે રમે ખેલે કૂદે વગેરે વગેરે વગેરે. એને જો ભૂલે ચૂકે તમે મધર કહી દો તો તમારા સામે ડોળા કાઢે. મધર કહો એને, યંગ લેડી કહેવાય, મધર ના કહેવાય. અમે સાધુઓ આવડી નાની બેબી હોય ને એને માં કહીએ તો એ બરાબર છે, લોકો કે અમે તો માં કહેવાનો જ રિવાજ મોટા ભાગે. પણ એનો એ અપ્રોચ છે, એ મોડે સુધી જીવન જીવે છે. એમણે એમ કહ્યું કે આ એક સુખ છે અને સુખને વધારો. પરિણામ શું આવ્યું, એમના આરોગ્યની તુલનામાં આપણા આરોગ્ય સારા નથી. સારા હોય તો મને બતાવો. તમે કુદરતથી દૂર ભાગ્યા, પેલા એ અતિરેક કર્યો. ગીતાએ મધ્યમ માર્ગ બતાવ્યો, યુક્તા હાર વિહારસ્ય વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ નાત્યસ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંત મનસ્નત ન ચાપી સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. આ ગીતાનો મધ્યમ માર્ગ. પણ મધ્યમ માર્ગ રહ્યો ક્યાં, અહીંયા ઉપવાસ કરશે તો મહિનાના ઉપવાસ, બે મહિનાના ઉપવાસ, ત્રણ મહિનાના ઉપવાસ, અને પછી ખાવા માંડશે એટલે ખા 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 કરશે, અને એટલે ખોટું ના લગાડશો. પણ મારા અનુભવ પછી હું તમને કહું છું, આ દેશમાં સૌથી વધારેમાં વધારે બીમાર સાધુઓ છે, યોગીઓ છે, સંસારીઓ બીજા નંબરે છે. તમારે જોવું હોય તો જોજો, સૌથી વધારેમાં વધારે નંખાઈ ગયેલા શરીર, ફિક્કા શરીર, પીડા પડી ગયેલા શરીર, ઈચ્છા શક્તિ વિનાના શરીર, નિર્માલ્યતા, આ બધું આપોઆપ આવી જતું હોય. પેલા બીજા છેડે પહોંચ્યા, આપણે એક બીજા છેડે પહોંચ્યા, જીવન મધ્યમાં છે. અને ગીતા બતાવે છે તું રોજ જમજે, અલ્પાહાર માપસર રોજ જમજે, યુક્ત વિહાર, યુક્ત સ્વપ્ન, યુક્ત બોધ, પૂરી નિદ્રા લેજે, સમયસર જાગજે, બસ તારો યોગ સિદ્ધ થઈ જશે. તારા યોગને કશો વાંધો નહીં આવે, તારો યોગ સિદ્ધ થઈ જશે. એટલે આપણે ત્યાં
આ પ્રયત્ન થયો. કામ છે કે દુઃખ નું મૂળ છે અને એને દૂર કરો, અને એને દૂર કરવા માટે આપણે પ્રયત્નો કર્યા, અને પ્રયત્નો એટલે એટલા પ્રયત્નો કર્યા, એટલા પ્રયત્નો કર્યા અને પ્રયત્નો નિષ્ફળ. પુરાણો વાંચજો, તમે પુરાણોમાં ઋષિઓની કથા વાંચજો, પૌરાણિક ઋષિઓ દેવતાઓની કથા વાંચજો, ત્યાં સફળતા, સફળતા મધ્યમાં છે. અને પેલા ઋષિએ કહ્યું આપણું જીવન જીવી શકો અને કામ તમારા માટે ઔષધ થઈ જાય, રોગ નહીં, ભડકો નહીં, પણ ઔષધ થઈ જાય. જો એ તમને જીવન જીવતા આવડે તો. ક્રોધ, મેં એક જગ્યાએ કહ્યું માણસે થોડો ક્રોધ પણ જોઈએ. શું વાત કરો છો મારા? ક્રોધ મારે વેદમાં લખ્યું છે, મન્યુરસી મન્યુમયી ધ્યેયમ, ઓજોસી ઓજોમયી ધ્યેયમ, બલમસી બલમયી ધ્યેયમ. વેદનો એક પ્રાર્થનાનો મંત્ર છે અને એમાં લખ્યું છે, હે પ્રભો તું મન્યુ રૂપ છે, મન્યુ એટલે ક્રોધ, મને થોડો ક્રોધી બનાવજે. કલ્પના કરો છો તમે કે ક્રોધ માટેની પ્રાર્થના કરવામાં આવે? પણ પ્રાર્થના કરી છે, તું ક્રોધ રૂપ છે, મને થોડો ક્રોધ આપજે. પણ મન્યુનો અર્થ શું છે? જ્યાં અધર્મ થતો હોય, અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય અને તમારા અંદર એક આવેશ આવે, તમારા અંદર એક જુસ્સો આવે પ્રતિકાર કરવાનો, એ મન્યુ છે. અને મન્યુ હોવો જ જોઈએ, અને મન્યુ ન હોય તો તમે ઘર ન ચલાવી શકો, સંસ્થા ના ચલાવી શકો, રાજ્ય ન ચલાવી શકો, ફેક્ટરી ન ચલાવી શકો, દુકાન ના ચલાવી શકો. લોકો તમને નમાલા સમજીને તમારા માથા ઉપર છાણા થાપે. મારી વાત કરો, એકવાર એક કાર્યક્રમમાં જતો હતો, ગાડીમાં બેઠેલો ડ્રાઈવર ને હું બે છે, અને આગળ છે એક ટ્રક જાય, ટ્રકમાં હરિયાણા પંજાબ તરફની ટ્રક. બન્યું એવું કે સામેથી એક છોકરી આવે કોલેજ જનારી, હાથમાં પુસ્તકો, અને રોડથી નીચે ચાલે. આ ડ્રાઈવરે શું કર્યું, થોડી સ્પીડ હલકી કરી અને પેલું એનું ડ્રાઈવર પડ્યું હતું એ નીચે ઉતાર્યું. પેલી છોકરી તો નીચે જોઈને ચાલ્યા કરતી, અને પછી ધીરે રહીને એના નજીક આવીને હાથ લાંબો કરી એના ગાલ ઉપર હાથ મૂક્યો, આગળ જતો. પેલી છોકરી તો ગભરાઈ ગઈ, પણ એ તો આગળ નીકળી. મેં આ પાછળ બેઠા બેઠા આ દૃશ્ય જોયું. હવે મારે શું કરવું? હશે હવું કર્મના, સૌના કરેલા સૌ ભોગવશે એમ કરીને બેસી રહ્યું? હું તો સાધુ હતો ને. અને ડ્રાઈવરને કહ્યું ગાડી આગળ લે, ઓવરટેક કરીને ગાડી આગળ લે. ડ્રાઈવરે જરા બાહુ શકો, એને પ્રયત્ન કરીને ઓવરટેક કરીને ગાડી આગળ લઈને માડી કરીને ઊભી રાખી દીધી. મારી ગાડીમાંથી ઉતર્યો, ઉતરીને સીધો એની સીટ પાસે ગયો અને કોલર પકડ્યો, કોલર પકડીને કીધું ઓળખ નીચે ઉતર. અને હું તમને એક બીજી વાત કહું છું, પાપ છે ને એ તો કાયર છે, મોટો રાવણ હોય ને, પણ પાપ છે ને એ હંમેશા ધ્રુજતું હોય. પાપ બળવાન ત્યારે બને છે કે સામે કોઈ પ્રતિકાર કરનાર ના હોય ત્યારે. પણ જો પ્રતિકાર કરનાર હોય તો રાવણે ધ્રુજવા માટે ઉતર નીચે. અને સમજી ગયો કે સ્વામીજી જોઈ ગયા છે. અને પછી મને કે સ્વામીજી માફ કરો, માફ કરો, મેં ફિર કભી નહીં કરૂંગા, ફિર કભી નહીં કરૂંગા. મેં કહ્યું નહીં, આજ તારી બોટી બોટી ટુકડા કરાવી, મારે એને મારવો નહીં. બાકી એને જોયું કે હમણાં ટોળું ભેગું થઈ જશે લોકોનું, અને લોકોનું ટોળું ભેગું થઈ જશે, મને પીખી નાખશે. પ્રતિજ્ઞા કર, આજ પછી કોઈ દિવસ આવું નહીં કરે. અને એને પ્રતિજ્ઞા કરી, હવે હું કોઈ દિવસ આવું નહીં. આ મન્યું છે, આ દોષ નથી, આ તમારા જીવનમાં થવું જ જોઈએ. અને આ નથી થતો એટલે અત્યાચારો થાય છે. અત્યાચારોનું મૂળ એ હોય છે પ્રજા મન્યુ વિનાની બની જાય. અમારે નડિયાદ છે સ્ટેશન બાજુમાં, અને નડિયાદમાં ઘણી કોલેજો, ઘણી સ્કૂલો, હાઈસ્કૂલો, આજુબાજુના 50 ગામના છોકરા છોકરીઓ ભણવા આવે, અને દરેક જગ્યાએ આ પ્રશ્નો ઊભા થયા છે. એટલા ભયંકર પ્રશ્નો ઊભા થયા છે, એના મા બાપને કલ્પના ના હોય એવા. એક લોકલ ઉપડવાની તૈયારી ચિક્કાર ભરેલી, ઠસો ઠસ. બે છોકરીઓ ભણીને પાછી જતી હશે, પોતાના પુસ્તકો લઈને ઉભેલી, અને બે ભૂંડ એમની બાજુમાં થઈ ગયા. ભૂંડનો અર્થ સમજો છો? જુનાગઢમાં નહીં હોય. બે બાજુમાં થઈ ગયા અને એમને આગા પાછા એનો લાભ લઈને એને એ લોકોને હેરાન કરે. ડબ્બામાં 150 માણસ બેઠેલા છે, 150 માણસ, પણ સૌએ
નીચે જોઈને બેઠા છે. અને અમે જ ઉપદેશ આપ્યો છે, દ્રષ્ટા થાઓ, જીવનનો આનંદ લેવો હોય તો દ્રષ્ટા થાઓ. અમે રાત દિવસ લોકોને આ જ સમજાવીએ છીએ. વણાઈ ના જાઓ, આ તો ડ્રામો છે, આ તો ડ્રામો છે, આ તો નાટક છે. જોયા કરો, બસ બેઠા બેઠા જોયા કરો. એટલે બધા બેઠા બેઠા જોયા કરતા, ગાડી ઉપડવાની તૈયારી. અને એક શીખ નો છોકરો ચડ્યો, 18-19 વર્ષનો, મૂછનો ડોરો માળ ફૂટેલો, અને ચડ્યો. અને એ પણ ત્યાં જઈને ઉભો રહ્યો. અને એને જોયું કે આ બે છોકરીઓ આગી પાછી થઈ રહી છે, અને પેલા એનો દુર્લભ ઉઠાવી રહ્યા છે. એટલે ભલોય ન થયો ને ભૂંડોય ન થયો, એકનો કોલર પકડીને ખેંચીને જોરથી તમાચો માર્યો ને ફેંક્યો ફૂટપાથ ઉપર, પડ્યો ને બીજાને પકડવા ગયો, ભાગી ગયો. આખો ડબો ખુશખુશ થઈ ગયો, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું હો, બહુ સારું કર્યું હો. મેં કહ્યું હજુ ખરું સારું કરવાનું તો બાકી છે. જેવા બે તમાચા પેલાને માર્યા, બધાને બબે માર, બધાને બબે તમાચા માર. 2000 માઇલ દૂરથી પેલો, અહીં એનો સમાજ નથી, અહીં એની ઓળખાણ નથી, એનું બ્રેકગ્રાઉન્ડ નથી, અને છતાં એ માણસ સામનો કરે છે, પ્રતિકાર કરે છે. અને આ 150 તો અહીંના મર્દા છે, અહીંયા જન્મેલા છે, એમનો સમાજ છે, એમની ઓળખાણ છે. પણ અમે બધાને શીખવાડ્યું, દ્રષ્ટા થાઓ, બસ દ્રષ્ટા થાઓ. આપણે શું છે, આપણે જે દિવસે તમારા ઘરમાં થશે ને ત્યારે બીજા લોકો દ્રષ્ટા થશે. એટલે પેલા વેદમાં કહ્યું, મન્યુ રસી મન્યુમય ધ્યેય, તું મન્યુ રૂપ છે પ્રભુ, જયારે જરૂર પડે ત્યારે મારામાં પણ તું મન્યુ મૂકજે. હું સાવ નમાલો ના થઈ જાઉં, સાવ હું એવો દુર્બળ ના થઈ જાઉં, સાવ હું ફિક્કો ના થઈ જાઉં કે મારા મારા દેશની આ લાજ લૂંટાતી હોય, મારી માની સાડી કોઈ ખેંચતું હોય, મારી બેનની કોઈ મસ્કરી કરતું હોય, અને હું ચૂપચાપ બેઠો બેઠો જોયા કરું દ્રષ્ટા થઈને. એનું નામ કોઈ ક્ષમા નથી, એનું નામ કોઈ સહન શક્તિ નથી, એનું નામ કોઈ સાત્વિકતા નથી, એનું નામ નમાલાપણ છે. એટલે આપણે એકાંગી બની ગયા. પેલા કામને મધ્યમાં લઈ આવો, તમારો મિત્ર છે. ક્રોધને મધ્યમાં લઈ આવો, તમારો મિત્ર છે. તમે એક ઓજસ્વી જીવનવાળા હશો. તમે ફેક્ટરીમાં જઈને ઉભા રહો, તમારે બોલવાની જરૂર નથી, તમારી આંખ ફરકશે એની સાથે કામ થવા લાગશે. બુમબરાડા પાડવાની જરૂર નથી, તમારી આંખની અંદર એ વ્યક્તિત્વ છે, તમારી પર્સનાલિટી છે. અને પર્સનાલિટી નહીં હોય ને તો તમે મહાન કાર્યો નહીં કરી શકો. મોહ છોડો, મોહ છોડો, મોહ. અરે મોહ કુદરતે મૂક્યો છે અને કલ્યાણકારી છે, કલ્યાણકારી છે. એક કૂતરી વ્યાય છે, એના બચ્ચાને છોડીને જતી નથી. એક ગાય વ્યાય છે, એના વાછડાને છોડીને જતી નથી. ભૂખી તરસી ત્યાં ત્યાં ઊભી રહે છે. જો એ ચરવા જતી રહે, જો પાણી પીવા જતી રહે, એના બચ્ચાનું થાય છે. પરમેશ્વરે મોહ મૂક્યો છે, એ મોહના કારણે વાછડું મોટું થાય છે, એ મોહના કારણે હું મોટો થયો, તમે મોટા થયા. એક બીજી વાત યાદ રાખજો, માત્ર સમજણથી જીવન જીવાતું નથી. માત્ર સમજણથી જો તમે જીવન જીવવા માગો ને તો એમાં વેઠનું પ્રમાણ વધી જશે. હશે હવે આને મોટું કરવું છે, હશે હવે આને મોટું કરવું છે. પણ માં કોઈ દિવસ એમ નથી કહેતી કે હશે હવે આને મોટું કરવું છે. કોઈ દિવસ માં એમ નથી કહેતી. માં એ બાળકના વિના રહી નથી શકતી. એ ઘાસ લેવા ગઈ હોય ખેતરમાં, અડધો અડધો ઘાસ વાધે ને એને છોકરું યાદ આવે, અને છોકરું યાદ આવે ને એટલે ઘાસ જલ્દી 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 ઘાસ વાળીને ભારો ઉપાડે, એના સ્તનમાંથી દૂધ નીકળવા માંડે. મારું છોકરું શું કરતું હશે, મારું છોકરું બૂમ ઉપાડતું હશે. હવે ઘાસનો ભારો લઈને દોડતી જે ઘેર આવે છે ને, સમજણથી નથી આવતી, પરમેશ્વરે મૂકેલા મોહથી આવે છે. પટકીને ઝટ દઈને ઘોડિયામાંથી છોકરાને લઈને પોતાના ફળામાં મૂકે છે ને, બસ પછી બાળકને શાંતિ, માને શાંતિ. એ છોકરું બીમાર પડે, આખી રાત ઊંઘે નહીં, ઊંઘવા ના દે, ઝાડો કરે, પેશાબ કરે, માને કદી એના ઉપર અણગમો નથી થતો. જો પરમેશ્વરે મોહ ના મૂક્યો હોત તો આપણી શું દશા થઈ. ચોખ્ખું છોકરું હોય ચોખ્ખું, એનો બાપ લે હા, મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો. અને જ્યાં એને એકી બેકી કરી નહીં પછી તરત જ લે આ તારા છોકરાને લઈ જા. અને એને બનારસી સાડી પહેરી હોય ને 1000 રૂપિયાની, તો એ એમ નહીં કે ગમણા રાખો, સાડી બદલું પછી લઈશું, એવું નહીં કહેવું. તરત જ કહેશે લાવો લાવો.
લેશે એટલું જ નહીં, એ વખતે ઉલટું એને વધારે વાલ છૂટશે. હા ભાઈએ શું કર્યું, ભાઈએ શું કર્યું એમ કરીને એના ઉપર વધારે વાલ કરશે. એટલે શંકરાચાર્યને લખવું પડ્યું, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતે. એટલે આપણા ત્યાં માતૃદેવો ભવ, પિતૃદેવો પછી, પણ પેલા એટલા માટે માતૃદેવો ભવ. માં જે વાલ આપે છે, પ્રેમ આપે છે, જે ત્યાગ કરે છે, અરે શું ત્યાગ કરે છે, શું ત્યાગ કરે છે. એક છોકરાને ઉછેરી તો જુઓ, એ 3 દિવસ બહાર જાય ત્યારે 3 દિવસ રાખી જોજો તમે, આકાશ પાતાળ એક કરાવી નાખશે. મારે એક વાર એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયું. વૃદ્ધ માણસ જમવા બેઠા, જમવા બેઠા પણ એમની નજર બારણામાં બહાર. મેં કહ્યું કોઈ આવવાનું બાકી હોય તો આપણે રાહ જોઈએ. મને કે ના ના, પીરસા તો દૂધપાક ને કઢી ને બધું એવું બધું બનાવેલું દુપીરસા તો. એટલામાં 2-4 છોકરા દોડ્યા ને એટલે અમને બૂમ પાડી, એ મુનિયા અહીંયા. એટલે પેલા એક છોકરું આવ્યું, થોડું બધું વળી ગયેલું, બેસ 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 લે જમી લે. હું બધું નિરીક્ષણ કર્યા, મને કે મહારાજ આ છોકરું એવું છે ને કે મારા વિના જમતું જ નથી. મેં કહ્યું એ તો રમતું તું પણ એના વિના તમે જમતા નથી. એ તો બિચારું રમતું તું, ઉલટું કેમ બોલો છો કે એના વિના તમે જમતા નથી. પછી શરૂ કર્યું, મેં તો જમવાનું શરૂ કર્યું. પેલા મુનિયો છે ને એણે એના દાદાને પૂછ્યું, દાદા આ શું, તો કે દૂધપા, આ શું, તો કે કઢી. દાદા બે ભેગું કરો એમ. એટલે દાદા કે ના થાય ભેગું, ભેગું થતું હશે કે ના ભેગું કરો. અને એવું રિસાયું ને એટલે દાદા એ કર્યું ભેગું. મેં કહું લો જમો, હવે જમો, મુનિયા મુનિયા કરીને બોલાવ્યું તું જમો. પછી જમવા માંડ્યા, 2 ગ્રાસ ભર્યા હશે. અને પેલા છોકરાએ કહ્યું દાદા નથી ભાવતું, જુદું કરો. હવે ભેગું કરવું તો સરળ હતું પણ જુદું કરવું તો સરળ નહીં. દાદા કે જુદું ના થાય, જુદું થતું હશે. પેલા 2-3 વાર કહ્યું, છોકરું ના માન્યું, મોઢે ચડાવેલું છોકરું. અને પછી તો જો આરોટવા માંડ્યું ને આમ આઘા પાછા પગ કરે, મારી લાત પેલી વાટકીને એનો પ્રસાદ મને મળ્યો પાછો. મને કે આ છોકરું એવું અવળચંડું છે ને એના દાદા કરતા ઓછું છે. આ દાદાને છોકરા ઉપર મોહ છે. અને કુદરતી વ્યવસ્થા તમે જોઈ, જે ગાય એના વાછડાથી ખસતી નથી, જે કૂતરી એના બચ્ચાથી ખસતી નથી, જેમ જેમ વાછડું મોટું થઈ ગયું એનો મોહ ઉતરી. કદી કોઈ ગાયને વાછડા ઉપર મોહ ઉતરાવવા માટે ભાગવત સંભળાવવું પડે છે? બસ ઉતરી, હવે મોટું થઈ ગયું, ચકલીનું બચ્ચું ઉડવા લાગ્યું, મોટું થઈ ગયું, હવે ચકલીને એને કઈ લેવા દેવા. પણ અહીંયા તો બચ્ચું મોટું થયું, બચ્ચાનું બચ્ચું થયું, 4th પેઢી થઈ, પણ દાદાનો કે દાદીનો મોહ ઉતર્યો. એટલે ભાગવત રાખ, તમે મધ્યમાં ના રાખી છે. હોય કે ભેગું જમ, મારા ભેગું જમ, પેલાના માટે ભાગવતની જરૂર છે. મોહ કુદરતી છે. અને તમે એક વાત નક્કી કરી લેજો, કુદરતે એની તમામે તમામ રચના કલ્યાણ માટે બનાવેલી છે, કશું અકલ્યાણ નથી. એની માત્ર અકલ્યાણ છે. જો માત્રનું જ્ઞાન થાય તો વિવેક છે, અને જો વિવેકનું જ્ઞાન થાય તો જીવન છે. જો વિવેક ચૂક્યા તો માત્ર ચૂક્યા, અને માત્ર ચૂક્યા તો જીવન ચૂક્યા. એટલે મોહ પણ બહુ દયા કરીને ભગવાને મૂક્યો, અને એની જરૂર છે, એની આવશ્યકતા છે. એક એક મારે વધારે ચર્ચામાં નથી ઉતરવું, પણ મારે આટલો ભેદ સમજાવવો છે. એટલે જે સાધુ પિરિયડ થયો, એ સાધુ પિરિયડમાં શું થયું કે જે જે દુઃખના કારણો, એ દુઃખના કારણોનો ત્યાગ, મોહ છોડો, કામ છોડો, ક્રોધ છોડો, લોભ છોડો. લોભ ના હોત તો આ મકાન ક્યાંથી થયો? એક માણસ પૈસા કમાય છે, એ પૈસાને જમા કરે છે, ભેગા કરે છે, એમાંથી આ સંકુલ ઊભું થાય છે. એ અનર્થકારી લોભ નથી, એ અનર્થકારી નથી. આજ કમાયા અને આજને આજ ફના કરી દીધા, એ કોઈ ઉદારતા નથી. એ તમારા બચાવમાંથી, તમારા રક્ષણમાંથી તો આશ્રમો ચાલે છે, સંસ્થાઓ ચાલે છે, સ્કૂલો ચાલે છે. હા, એનો પેલો છેડો ના હોવો જોઈએ. પેલો છેડો એટલે શું કે આખી જિંદગી તમે ખાઓ નહીં કે ખવડાવો નહીં કે આપો નહીં,
એ પેલો છેડો છે. એનો આ છેડો શું છે કે તમે ફૂંક્યા જ કરો, ફૂંક્યા જ કરો, એક પૈસો પણ ના પાસે રહો, એ છેડો પણ નહીં, મધ્યમાં છે, મધ્યમાં છે. એટલે જેને આપણે ષડ રિપુ માન્યા છે એ ષડ રિપુ પણ છે, ષડ મિત્રો પણ છે, એ મિત્રો પણ છે. માત્રાનો ઉપયોગ કરતા આવડે તો એ મિત્ર છે, અને માત્રાનો ઉપયોગ કરતા ના આવડે તો એ દુશ્મન છે. એ નકાર થઈને દુશ્મન છે અને અતિ થઈને પણ દુશ્મન છે. આપણે નકાર તરફ ગયા, પેલા અતિ તરફ ગયા, જીવન મધ્યમાં છે. અને એ ગીતા બતાવે છે, યુક્તાહાર વિહાર છે. હું તમને મારા તરફથી ભલામણ કરું છું, તમે સવારે ઉઠીને ચા પીતા હોય તો પીજો, નાસ્તો કરતા હોય તો કરજો, બપોરે જમતા હોય તો જમજો, અને સ્વાદ વાળું જમજો, સ્વાદ વિનાનું નહીં. ગાંધીજી સાથે હું સંમત નથી. ગાંધીજીએ કહ્યું કે સ્વાદ વિનાનું જમવું, અસ્વાદ જે વ્રતો બતાવ્યા ને એમાં એક અસ્વાદ વ્રત છે. અસ્વાદ વાળું તમે ખાશો તો તમારા હાર્મોન કામ નહીં કરે, પચશે નહીં, કરે તમારા લીવરમાં જે રસ ઉત્પન્ન થવા જોઈએ એ રસ ઉત્પન્ન નહીં. લીવરમાં રસ ક્યારે ઉત્પન્ન થતા હોય છે, સામેની વસ્તુને જોઈને તમને એના ઉપર આમ ભાવ છૂટે તો તમારા અહીંથી બધા રસ શરૂ થઈ જાય, તમને પચી જવા દે. એટલે તમને સ્વાદવાળું ભોજન ગમતું હોય તો સ્વાદવાળું કરો, પણ એટલું ખાજો કે જેથી એ પચી જાય. તમને પચાવવા માટે ગોળીઓ ના ખાવી પડે, એટલું જ. બપોરે પછી ચા પીતા હોય તો પીજો, આઈસ્ક્રીમ ખાતા હોય તો ખાજો, ફરી સાંજે જમતા હોય તો જમજો, અને સારું જમજો. હું તમને એમ નથી કહેવા આવ્યો કે તમે ઉપવાસ કરો. હું 12 મહિનામાં એકે ઉપવાસ નથી કરતો, એકે નહીં, જન્માષ્ટમીએ નહીં ને શિવરાત્રિએ નહીં. અમારે આશ્રમમાં કરે ઘણા લોકો, આશ્રમમાં ઘણા બધાને છૂટ છે. જોકે એવો ઉપવાસ એવો હોય કે આપણને એમ ઈચ્છા થાય કે આ ઉપવાસ કરવા જેવો છે. રાજગરાનો શીરો ને પુરી ને પેલા મોરૈયો ને ફલાણું, ઉપવાસ તો જૈનો, જૈનોનો ઉપવાસ એ સાચો ઉપવાસ છે, પણ એકાદ દિવસ માટે. પાછો એ પેલા છેડે પહોંચી ગયો, અતિરેક કરી દીધો. જરૂર પડે તો એવો કરજો, હું એ કરું, મને જરૂર પડે તો હું એવો કરું. એટલે તમે સારી રીતે જીવન જીવજો, સારા કપડાં પહેરજો, વ્યવસ્થિત પહેરજો, લગર વગર જીવન ના જીવશો તો ત્યુ આમ પહેર્યું તો શું, નામ પહેર્યું તો શું, નામ પહેર્યું તો શું, એ વૈરાગ્યનું પ્રતીક નથી. તમારા કપડાની અંદર એક વ્યવસ્થા હોવી જોઈએ, વાળ ઓળવાના વ્યવસ્થિત રીતે. તમે અંગ્રેજને જોજો, એની દુકાન ઉપર ઉભો હોય, બૂટથી માંડીને ઠેઠ સુધી ટાઈ બાઈ લગાવીને વ્યવસ્થિત, છતાં એ ભૂંડો માણસ નથી. પરેડ થતી હોય પોલીસની, અને એનો બાપ DSP હોય, પેલો એ પેલો ઇન્સ્પેક્ટર હોય, પણ એના બટન જો જરા પીડા હોય ફટ દઈને દંડ કરી દેશે સગા છોકરાનો. ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન, તમારા પોશાકમાંથી, તમારા જીવનમાંથી એક વ્યવસ્થા ઊભી થાય છે. તમે ગમે તેમ લગર વગર કપડાં પહેર્યા, જેમ તેમ ખાઈ લીધું, જેમ તેમ ઊંઘી લીધું, જેમ તેમ રહી લીધું, અને એનું મૂળે પાછું શું છે? આપણા ત્યાં દુઃખની નિવૃત્તિ માટેના ઉપાયો બતાવ્યા, એના સૂત્રો મૂક્યા, ચાલશે, ફાવશે, ગમશે અને ભાવશે, બધા તમે જાણો છો. અને આમાં જ પ્રજાનું મૃત્યુ, આમાં જ પ્રજાનું મૃત્યુ. એક વાર તમે જીવનમાં આ સૂત્રોને ઉતારી દીધા, ચાલશે, ફાવશે, ગમશે, ભાવશે, કોઈ પરિસ્થિતિવશ હોય તો બરાબર છે, હું પોતે એને સ્વીકાર કરું છું પરિસ્થિતિવશ, પણ જીવનનો જે મુખ્ય આધાર જો આ સૂત્રો ઉપર બનાવી દીધો, તમે ક્વોલિટી વિનાની પ્રજા થઈ જશો. આ ઘડિયાળ છે, મારા હાથ ઉપર બાંધ્યું હોય, 5 મિનિટ આગળ જતું હોય, હું કહું ચાલશે, એટલે ને વહેલા જવાશે. 5 મિનિટ પાછળ જતું હોય, ચાલશે, 5 મિનિટ આગળ કરી લેવાનું, બસ ક્વોલિટી ડાઉન. પેલો શું કહે છે, નહીં ચાલે, થોડીને ફેંકી દેશે, પછાડશે, જોરથી પછાડીને ફેંકી દેવાની. તમને એમના ગાર્બેજમાં જઈને જોવું હોય તો જે એમના કચરા પેટીમાં એટલી વસ્તુઓ નાખેલી હોય, પછી નહીં ચાલે, મારે બિલકુલ ટાઈમ આપનારું ઘડિયાળ જ જોઈએ, અને એમાંથી એક ક્વોલિટી ઊભી થશે. એટલે એનો એક બીજો મોડલ આવશે, ત્રીજો મોડલ આવશે, ચોથો મોડલ આવશે, પાંચમો મોડલ આવશે. એક મોડલ એવો આવશે કે અઠવાડિયામાં 10 સેકન્ડ પણ આઘા પાછા ના થતા હોય એવો એક 10 અઠવાડિયામાં એક મોડલ આવીને ઉભો રહેશે. એનું મૂળ કારણ નહીં ચાલે. જ્યાં આપણે કહી દીધું ચાલશે, તો પેલી નહીં, પેલી શીશીમાંથી નહીં રેતી પડે છે, પેલા એ જ હતું ને, હવે એમાં
પાંચ મિનિટ આમ થઈ તો શું, પાંચ મિનિટ આમ થયું તો શું, કારણ કે પાંચ મિનિટની કિંમત નથી. હું એક જગ્યાએ ઉતરેલો અને ત્યાં સ્પિનિંગ મિલ બને, નવું નવું એસેમ્બલ થાય, જાપાનની મશીનરી આવેલી ને જાપાની ઇન્જિનિયર છે એ બધું કરવા માટે આવેલો. એ મારો ઉતારો સામે, ને સામે બધું પડેલું એ મને દેખાય. આપણા ઇજનેરો છે ને એ 3 ઇંચ જાડી સાપટી, 6 ફૂટ લાંબી 3 ઇંચ જાડી, એને ઉંચકાવીને લઈ જવા, પેલા ઉપર ભરાવર આવે, હું રૂમમાં બેઠો બેઠો જોઈ આવ્યો. મજૂરો આવ્યા, એમણે સાપટીને એક છેડેથી ઊંચી કરી ઠેલા ઉપર મૂકવા માટે. પેલો જાપાની ઇન્જિનિયર છે ને દોડ્યો, ત્યાંથી મૂકી દો મૂકી દો મૂકી દો મૂકી દો. પેલા કે કેમ કેમ કેમ, એ નહીં, આ સાપટીને આવી રીતે ઊંચી ના કરાય, તમે એક છેડેથી ઊંચી કરશો તો વચ્ચે થોડોક ઝોક મારશે, એનું બેલેન્સ છે ને એની સ્થિતિસ્થાપકતા છે એમાં થોડો થોડો, એટલે જેને આપણે શબ્દોમાં ના કહી શકીએ એટલો ઝોક મારશે, અને ત્યારે તમારું મશીન છે ને એ બરાબર કામ નહીં કરે. આપણા એન્જિનિયર કરે જયારે કેટલી ફેક્ટરીઓ ગોઠવી નાખી અત્યાર સુધીમાં, ધડધડાટ ચાલે છે, ચાલશે પેલો કે નહીં, અને બે તરફથી સરખી રીતે ઊંચકો, બે બાજુથી સરખી રીતે ઊંચકો જેથી વચ્ચે ઝોક ના આવે. એક વાર તમારા જીવનમાં આ સૂત્ર મૂકી દેવામાં આવે કે આ ચાલશે, બસ ખલાસ, તમે ક્વોલિટી વિનાની પ્રજા થઈ જશો. તમે ગમે તેવું ખાવાનું ચલાવી લેશો, ગમે તેવાનું રહેવાનું ચલાવી લેશો, ગમે તેવું રાજ્ય ચલાવી લેશો, અને એનું પરિણામ એ છે કે ભારતમાં કદી પણ કોઈ ક્રાંતિ નથી થઈ, ક્રાંતિ નથી, નહીં થાય. એનું એક કારણ અમે જ છીએ, કારણ કે અમે લોકોને કહ્યું છે ચાલશે. રાજા રાવણનું એ રાજ્ય ક્યાં રહ્યું છે? આ કંઈ થોડું રહેવાનું હતું? એ તો બધું આપોઆપ બધું થયા જ કરશે. એટલે પ્રજાને કેમ ચલવી લેવું, કેમ નિભાવી લેવું, કેમ કેમ બધી વસ્તુને સ્વીકારી લેવી, એ સ્વીકારી લેવાની એક ભૂમિકા છે. યુરોપમાં જે ક્રાંતિઓ થઈ, ખાસ કરીને ઇંગ્લેન્ડ ને જર્મનીમાં, તમને કોઈને ખબર હોય કે ન હોય, ઇંગ્લેન્ડમાં ખેડૂતોએ ક્રાંતિ કરેલી. 1 લાખ ખેડૂતો ઇંગ્લેન્ડ લંડન પહોંચેલા ત્યારે રાજાશાહી, અને એક ખેડૂતોને પછી દગાબાજીથી એના આગેવાનોને મારી નાખ્યા, પણ ક્રાંતિ કરેલી. જર્મનીમાં ક્રાંતિ તમે જુઓ, ધર્મયુદ્ધ, ધર્મના સામે માર્ટિન લ્યુથર, એના પહેલા કોપનહેગન વૈજ્ઞાનિક ક્રાંતિ, બ્રુનો, ગેલિલિયો, આ મૂળ બધા પાદરીઓ હતા. બધાના જીવનચરિત્ર તમે જુઓ, એનું એક જ કારણ છે, નહીં ચાલે. જે અમારે ક્વોલિટી જોઈએ જોઈએ એ જોઈએ. જ અમેરિકામાં એક જગ્યાએ જતો તો વચ્ચે નદી આવી, મેં સામે બધું ચળકતું 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 જોયું. મેં પૂછ્યું ગાડીમાં મારા સાથે જે હતા એમને, મેં કહ્યું આ બધું સામે કંઈક ચળકતું છે, શું છે? મને કે એનો ઇતિહાસ જાણવા જેવો છે. પેલો ફાર્મર રહે છે, નદીના પેલા કિનારે પેલું મકાન દેખાય, એ ફાર્મરનું છે, અને એણે ફોર્ડ કંપનીમાંથી ગાડી ખરીદી. એ ગાડીમાં એને કંઈક ભૂલ લાગી, કંપનીમાં ફરિયાદ કરી, કંપનીએ દાદ ના આપી. એણે શું કર્યું, ગાડીને પ્રેસ કરીને એકદમ ચપ્પટ બનાવીને પુલ પેલી કિનારા ઉપર ચોંટાડી, પછી બીજી લીધી, બીજીમાં એની એ વાત, ત્રીજી લીધી, 9 ગાડીઓ ચોંટાડી, 9 ગાડીઓ. એટલા માટે 9 ગાડીઓ પ્રેસ કરી દીધી છે કે તારી ભૂલ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, એનો પ્રચાર કરવા માટે આ પુલ ઉપરથી આવનારા જનારા છે એ જુએ કે આ 9 ગાડીઓ ચોંટાડી. આમાંથી પ્રજા એક, પ્રજાનો એક અભિગમ તૈયાર થતો હોય છે, અને એ તૈયાર થયેલો અભિગમ છે એને ક્વોલિટી આપતો હોય છે. તો આપણા ત્યાં દુઃખ નિવૃત્તિના પ્રયત્નો થયા, અને દુઃખ નિવૃત્તિ કેવી રીતે થાય તમને ખબર હોય તો, બુદ્ધના સમયમાં હજારોના ટોળા સાધુ, સાધુ રાજાએ સાધુ, દરજી આવે તો એ પરિવ્રજ્યા, સ્ત્રીઓને પરિવ્રજ્યા, કોઈ સૈનિક આવે તો એ પરિવ્રજ્યા. એક જ ઉપાય જીવન સફળ બનાવવાનો, એક જ ઉપાય પરિવ્રજ્યા. આજે જેને વિહાર કહીએ છીએ એ વિહાર, વનોબદ્ધ વિહાર, અને વિહારનો અર્થ છે બૌદ્ધોને રહેવાની જગ્યા. એટલા સાધુઓ, એટલા સાધુઓ, એટલા સાધુઓ, તિબેટના પતનના ઇતિહાસમાં જો તમે જુઓ તો દલાઈ લામાના મહેલમાં 18,000 સાધુ, 18,000. પંચેન લામાના મહેલમાં 11,000 સાધુ, કોઈમાં 4,000, કોઈમાં 3,000, કોઈમાં 10,000, હજારોની સંખ્યામાં
સાધુ અને સાધ્વીઓના ટોળે 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 ટોળા અને આ માસ્ટર વિવાહ છે. ફરીને લોકોને એમણે કહ્યું, ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો ત્યાગ કરો, સુખોનો ત્યાગ કરો, અને પછી ધીરે ધીરે આપણું જે જીવન દર્શન સ્થિર થયું એ સુખ વિરોધી સુખ દ્રોહી. સુખ દ્રોહી એટલે આખી દુનિયામાં સુખના પ્રત્યે સૌથી વધારેમાં વધારે ઈર્ષ્યા કરનારી પ્રજા આપણે છે. આપણે પડોશીનું સુખ નથી જોઈ શકતા. પરદેશમાં હું જોઉં તો તમે નવી ગાડી લાવો, સારા મોડલની સારી લાવો તો બાજુના લોકો અભિનંદન દેવા આવે, બહુ સરસ હોય કે સારું તમે સારી ગાડી લાવ્યા. અહીંયા તમે સેકન્ડ હેન્ડ લાવો ને, નવી નહીં સેકન્ડ હેન્ડ, એટલે પડોશીઓ બધા ભેગા થઈને વાત કરે કે હમણાં બે નંબરના પૈસા વધ્યા છે, હમણાં બે નંબરના પૈસા વધી ગયા છે. તમારી ગાડી લોકોને ગમે પછી એનું રિએક્શન આવે. એનું રિએક્શન શું આવે કે કઈ ને કઈ તમારી ગાડી ઉપર લીટા કરી જાય, કઈ પંચર પાડી જાય, કઈ ને કઈ એ કરી. આ એનું રિએક્શન છે. પેલી ગાડી એમને એમ પડી હોય, કારણ કે એ સુખને માને છે, સુખ ભોગવી શકાય છે, સુખને જોઈને કોઈને દુઃખ નથી થતું. તમે સારા કપડાં પહેરો, સારું ખાઓ પીઓ, આ બધું એના દ્વારા અર્થતંત્ર સફળ બને અને અર્થતંત્રથી પ્રજા સંપન્ન બને. એક વાર તમે આ તરફ ગયા એટલે તમારું અર્થતંત્ર ડાઉન થઈ જાય. મારું પુસ્તક વાંચજો, ચાલો અભિગમ બદલીએ. ચાલો અભિગમ બદલીએ, વિષય નથી એટલે ચર્ચા નહીં કરું. પણ આપણે જે આ સુખ વિરોધી દર્શન અને એમાંથી જે સાદાઈ અને સાદાઈનો જે અતિરેક, એને અર્થતંત્રને તોડી નાખ્યું. બિલકુલ અર્થતંત્ર તૂટી ગયું. એક માણસ મહિને 100 રૂપિયામાં જીવે છે, માત્ર 100 રૂપિયામાં. બસ આટલી પોતડી પહેરે, આટલી એક બંડી પહેરે, મગની દાળ રોટલો ખાઈ બેસી, પોતે જાતે જ બધું, કશું જ. એ માણસ કેટલા માણસને રોજી આપશે? એક બીજો માણસ છે, મહિને 5000 ખર્ચે છે, 5000. એના 5000માંથી 2 રસોઈયા પોસાય છે, 3 કામવાળીઓ પોસાય છે, 2 ડ્રાઈવર, 1 ડ્રાઈવર પોસાય છે, પંખાવાળો, ટીવી વાળો, રેડિયાવાળો, પડદાવાળો, સોફાવાળો, બૂટ પોલિશવાળો, એના ઘરની અંદર એટલા માણસો પોસાય છે, બધું બજારમાંથી આવે છે અને એમાંથી અર્થતંત્ર સમૃદ્ધ બને છે. હવે આ 5000 વાળાને કહો કે આટલી પોતડી પહેરો, આટલી બંડી પહેરો, મગની દાળ ખાઓ, બેસી ખલાસ, બધા બેકાર. એટલે પેલા જે માર્ગે ચાલ્યા એ સુખ વૃદ્ધિનો માર્ગ, આપણે જે માર્ગે ચાલ્યા એ દુઃખ નિવૃત્તિનો માર્ગ. અને દુઃખ નિવૃત્તિ પણ જ્યાં સુધી તમે કુદરતી માર્ગે ચાલો ત્યાં સુધી તો ઠીક છે. છતાં હું તમને એક વાત કહું છું, સાધુઓ પોતે વ્યક્તિગત રીતે આ માર્ગે ચાલે એ બરાબર છે, કાર્યકર્તાઓ આ માર્ગે ચાલે એ બરાબર છે, ઓછામાં ઓછી આવશ્યકતાથી જીવે એ બરાબર છે. આખી પ્રજાને આવું ના બનાવી શકે. અને જો આખી પ્રજાને આવું બનાવવામાં આવે તો તમારું અર્થતંત્ર તૂટી પડે, તમારું મસ્તિષ્ક તૂટી પડે, તમારું માઇન્ડ ડલ થઈ જાય, તમને કોઈને કોલંબસ થવાની ઈચ્છા ના થાય, વાસ્કોડી ગામા થવાની ઈચ્છા ના થાય, તમને સિકંદર થવાની ઈચ્છા ના થાય, તમને નેપોલિયન થવાની ઈચ્છા ના થાય, કેમ ના થાય? આટલો મોટો દરિયો, આટલો દરિયો તમારા કિનારે, અને તમે એક કોલંબસ પેદા ના કરી શક્યા, એક વાસ્કોડી ગામા પેદા ના કરી શક્યા? તમારી ત્યાં હતા માછીમારો હતા, આજે ખારવાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ખારવાઓ દુનિયાના નામચીન નાવિકો છે. જ્યારે હોકાયંત્ર નહોતું ત્યારે ધ્રુવ તારાને જોઈને ઠેઠ મોમ્બાસા સુધી પહોંચતા, પણ સમાજમાં એનું સ્થાન છે. સમાજમાં તો એ પાપી માણસ છે, માછલા વેચનારો, માછલા પકડનારો માણસ છે. વિરમગામમાં એક જૈન સજ્જને મને પૂછ્યું, મને કે આ ખારવાઓ ને આ કોળી ને આ વાઘરી ને બધાનો તમે પક્ષ લો છો, એ બધાને અપનાવવાની વાત કરો છો, એ બધાને સાથે બેસાડવાની વાત કરો છો, તો શું અમારે માછલા ખાવા? મેં કહ્યું, ના, તમારે રોટલી ખાવી, તમારે રોટલી દાળ ભાત શાક જે ખાતા હોય એ ખાવું. પણ પેલો માછલા મારનાર પણ મારો ભાઈ છે, મારો ભાઈ છે, એ હિન્દુ છે, હું એને સાથે બેસાડવા માંગુ છું. અને યાદ રાખજો, જો તમે હજુ એને સાથે નહીં બેસાડો ને તો પછી એ તમારા બંગલામાં તમને રોટલી નહીં ખાવા દે, પછી બંગલામાં બેઠા બેઠા તમે રોટલી નહીં ખાઈ શકો. તમારું જીવન એવું બન્યું કે તમે કોઈના કોઈના સાથે એટેચમેન્ટ ના કરી શકો, નહીં તો તમારે ત્યાં તો કેટલા કોલંબસ પડ્યા હતા, કેટલા વાસ્કોડી ગામા પડ્યા હતા.
પણ એની પાછળ કોઈ રાજ બળ નથી, એની પાસે કોઈ ધર્મ બળ નથી, એની પાછળ કોઈ સમાજ બળ નથી. કોલંબસ ને વાસ્કોડી ગામાને તો કેટલું પાછળથી પીઠ બળ મળ્યું ત્યારે એમણે આ કામ કર્યું. કેમ સિકંદર પેદા ના થયા? અહીં આવ્યા, થાળ પાડી ગયા, લૂંટી ગયા, સોમનાથ લૂંટી ગયા, અહીંથી ખૈબર અને બોલણના પેલા રસ્તે પાર થયો, કોઈ પાર થનારો કેમ ના નીકળ્યો? જે રસ્તે પેલા આવ્યા એ જ રસ્તે અહીંથી બહાર જનારા માણસો કેમ ના નીકળ્યા? ઠેઠ કાબુલ સુધી, ઠેઠ બગદાદ સુધી, ઠેઠ ઇસ્તંબુલ સુધી જઈને ત્યાં સુધી જઈને દાંત પાડીને આવનારા, કે જેથી ફરી કોઈ દિવસે દાંત મારવા ના આવે એવા કેમ ના નીકળ્યા? માણસની ઈચ્છા શક્તિને મારી નાખો. શું કરવું છે, શું કરવું છે? કાલ મરી જવું છે, કઈ ભેગું આવવાનું નથી. બસ અમે 3 મહિના 4 મહિના સતત આ જ વાત લોકોને સંભળાવી, કશું ભેગું આવવાનું નથી, બધું અહીંનું અહીં જ રહી જશે. એનો અર્થ એક, ભેગું આવવાનું હોય તો જ કંઈક કામ કરવું એમ નહીં, અને અહીંનું અહીં રહી જાય તો કશું ના કરવું. અને અહીંનું અહીં રહી જાય છે એ જ બરાબર છે. ભેગું આવવા માંડે તો તમે કલ્પના કરી શકો છો, પરમેશ્વર એવી છૂટ આપે કે ચાલો ભાઈ 10 વર્ષ સુધી જૂનાગઢમાં જે કોઈ માણસ મરશે એને જે કંઈ ઘરની વસ્તુ લઈ જવી હશે એને લઈ જવાની છૂટ આપવામાં આવે છે. પરિણામ કેટલું ભયંકર આવે. હમણાં 10 દિવસ પહેલાં જ તમારા ઘરમાં નવું નવું રંગીન ટીવી આવ્યું છે અને બધા આખા ઘરના માણસો જોવે છે, અને હવે ડોસાને વધારે ગમી ગયું છે. એટલે પેલો છોકરો પ્રોફેસર છે ને, એ કોલેજ જતા પહેલાં એની પત્નીને કહે છે, જો હા બાપા હવે 2 દિવસથી વધારે કાઢે એવું લાગતું નથી, 2 દિવસ તો માંડ કાઢે. અને જતી વખતે ધ્યાન રાખજે કોઈ ખાસ ચીજ ના લઈ જાય. અને ડોસા મર્યા, ભાઈ તો કોલેજમાં હતા અને ડોસા મર્યા ને પેલું ટીવી ઉપાડી મેડ્યા. એટલે પેલી પત્ની છે ને આગે, ભાઈ કેમ મૂકો, ક્યાં લીધું? ના મારે ત્યાં જોવા કામ આવે ને. અરે તમે જોશો, તમે જોશો, મોત બગડે કે ના બગડે? માણસનું મોત બગડે. આ તો સારું છે કે આપણે કશું લઈ નથી જઈ શકતા, એટલે બાંધી મુઠ્ઠી લાખની રહે છે. બાકી લઈ તો જઈ જજો, તમારી ઘરના માણસો જો ઉઘાડી ના કરી નાખે તો મને કહેજો. પણ સતત આની આ વાત કયા કરવાની, કઈ ભેગું આવવાનું નથી, કઈ ભેગું આવવાનું નથી. પેલો કોલંબસ છે ભેગું લઈ જવા માટે દરિયો ખેડતો હતો, એવરેસ્ટના શિખર ઉપર પેલો ચડ્યો તે એવરેસ્ટને ભેગો લઈ જવા માટે ચડતો હતો. પણ મહત્વાકાંક્ષા, પ્રજાની ઈચ્છાઓને મોટી બનાવો, એમાં સાહસ ભરો, એમાં ઈચ્છા શક્તિ ભરો, પ્રજા સુપર પ્રજા થશે, પહેલા નંબરની પ્રજા થશે. એમાં એને એને જમ ઉપર ઉઠવાનું મન થયું નહીં કે પછી એના સાધનો ખોડશે, વિમાન જોઈએ, ફલાણું જોઈએ, નવું કમ્પ્યુટર જોઈએ, આવું કમ્પ્યુટર જોઈએ, ફલાણું જોઈએ, આપોઆપ તમારું મગજ કામે લાગી જશે. હવે અડધો રોટલો ખાઈને બેસવું છે, કાલ મરી જવું છે, કંઈ આવવાનું નથી, ભેગું કશું આવવાનું નથી. અને મખમલના જામા પહેર્યા તો શું, એ દોટી પેલી માદરપાટ પહેર્યો તો શું, બધું અહીંનું અહીં રહી જવાનું છે. સતત આવી વાતો સાંભળી સાંભળી સાંભળીને પ્રજાની ઈચ્છા શક્તિનો ક્ષય, અને આ ઈચ્છા શક્તિનો ક્ષય થવાથી એને એક મોટો લાભ, એને શાંતિ મળે, એને શાંતિ મળે. હા એ વાત સાચી છે, એને શાંતિ, બહુ શાંતિ. કારણ કે જવાબદારીઓમાંથી છટકા ને શાંતિ મળી. મારા શ્રીને પૂછી જો, જવાબદારીની કેટલી મોટી અશાંતિ હોય છે. ઓપરેશનો કરવાના એટલે કરવાના, સ્ટાફને સાચવવાનો એટલે સાચવવાનો, આર્થિક જે જવાબદારીઓ છે પૂરી કરવાની એટલે કરવાની, જવાબદારીઓમાં તો અશાંતિ છે. આ સંકુલ ચલાવી જુઓ તમને ખબર પડશે, જવાબદારીઓમાંથી છૂટ્યા નહીં બસ શાંત. પણ આ સ્મશાન શાંતિ છે, આ શાંતિ તમારા તમને પહેલા નંબરની પ્રજા બનાવનાર નથી, પણ આ તો પલાયન વાત છે, આ નિવૃત્તિની, આ ભાગી છૂટવાની શાંતિ છે. લશ્કરમાંથી એક માણસ ભાગી છૂટે તો એને શાંતિ છે. પેલા સુખ ખોળે છે, સુખ સગવડને આધીન છે, સગવડ વિજ્ઞાનને આધીન છે, વિજ્ઞાન મસ્તિષ્કના વિકાસને આધીન છે, મસ્તિષ્કનો વિકાસ સતત ચિંતનને આધીન છે, અને સતત ચિંતન પુરુષાર્થને આધીન છે, જીવનના અભિગમને આધીન છે. આપણે તો માત્ર જે છે એને પત્ની બહુ દુઃખ દે છે, તો છોડો, છોડે એટલે એને સુખ થાય. ઘણીવાર ઘરમાં પ્રોબ્લેમ હોય એટલે પત્નીથી આવે એવા ઘણા લોકો હોય છે. એક બેન મને મળ્યા, મને કે મહારાજ બહુ રડી, બહુ રડી. મેં કહ્યું શું છે? મને કે હું બહુ દુઃખી છું. શું દુઃખી છે? મારો પતિ મારા હાથમાંથી છટકી ગયો છે. તો ભાઈ છટકી જાય એમાં હું શું કરું? લોકો એવા હોય છે ને,
કેટલીક વાર તો એવી એવી ભલામણો લઈને આવે કે નવાઈ લાગે કે અમને આમ ભલામણ કરતા કઈ વિચાર થતો હશે કે નહીં થતો. એક માણસ આવીને મને કે બાપજી, દીકરી મોટી થઈ ગઈ છે ને કોઈ મૃત્યુ મળતો નથી, તમે કંઈક હોય તો ખોળી આપો ને, તમારે બધા ઘણા ઓળખાણ હોય. એટલે આ પંચાયતમાંથી છૂટવા તો બાવા થયા, ને તો અમને પાછા એમાં ખોળી આપો, અને જો સારું નીકળ્યું તો બરાબર, ને કંઈક ખોટું નીકળ્યું કે આ મહારાજે કરાવ્યું. શું દુઃખ શું છે મને એક સત્સંગમાં હું જતી હતી, પછી હું ખેંચીને મારા પતિને લઈ ગઈ, ખેંચીને એ નતા આવતા, એમને રસ જગાડ્યો ને એમને લઈ ગઈ, અને મારા પતિને પછી એવો રસ જાગ્યો કે છેલ્લા 3 વર્ષથી એ મને કહે છે કે કાં તો તું જતી રહે ને કાં તો હું જતો રહું. સત્સંગના રસે મારામાં અરસ ઉત્પન્ન કરી દીધો, ઘરમાં અરસ ઉત્પન્ન કરી દીધો. હવે રોજ બહુ સારો માણસ છે, બહુ ભલો માણસ છે, માણસ ખરાબ નથી, પણ સત્સંગના રસે અમારા ઘરના રસને તોડી નાખ્યો, દાંપત્ય રસને તોડી નાખ્યો. મારે 3 બાળકો છે, મને કહે છે તું જતી રહે, તારે જાઉં, કોઈને પરણવું હોય તો પરણી લે, તારે જે કરવું હોય કર, પણ હવે તું નહીં, અને તું નહીં જાય તો હું જતો રહીશ. એ જતા રહે તોય મારું શું થાય ને, હું ક્યાં જવું જોઈએ? હું આને સત્સંગ નથી કરતો, આનું નામ સત્સંગ નથી, આ પલાયનવાદ છે. આમાં શાંતિ છે પણ એ સ્મશાનની શાંતિ. આ માણસ ભાગશે, 2 વર્ષે 3 વર્ષે ભાગશે, જરૂર ભાગશે, અને પછી એને પત્ની છોડ્યાનો, ઘર છોડ્યાનો એક બહુ શાંતિ મળશે, પણ પછી નવી ચેલીઓ બનાવશે. કારણ કે પાણી ગરમ હોય ને પછી ઠંડુ થાય એટલે હતું ત્યાંને, પછી પાછો આશ્રમ બનાવશે, પછી પાછું એનું એ જ બધું. કુદરત તમને નહીં છોડે, જ્યાં હતા ત્યાંને ત્યાં તમને મૂકી દેશે. હું એને સત્સંગ નથી કહેતો, સત્સંગનો અર્થ છે તમને પતિ પત્નીને બેહીને સાચું દાંપત્ય અપાવે, તોડાવે નહીં, તમારું ઘર ન તોડાવે, તમારો રસ ઓછો ન કરાવે, તમારો રસ વધારી આપે. કારણ કે રસ અનિષ્ટકારી નથી, રસ મંગળકારી છે. એ રસને અનિષ્ટકારી કેમ માની બેઠા છે? એ રસ મંગળકારી છે, એ રસ વધારો, એ રસને સંતુલન આપી આપે, એ સત્સંગ છે. તો સજ્જનો, આપણા ત્યાં જે ચિંતનની પ્રક્રિયા ચાલી, એ ચિંતનની પ્રક્રિયા વૈદિક પીરિયડ પછી, આ મુદ્દાને યાદ રાખો, સાધુ પીરિયડ, એ સાધુ પીરિયડની જે ચિંતન પ્રક્રિયા ચાલી, એ દુઃખ નિવૃત્તિ પ્રત્યે ચાલી, પશ્ચિમને જે ચાલી સુખ વૃદ્ધિ માટે ચાલી, સુખનો સ્વીકાર, ખુલ્લે આમ છૂટા છોગે સ્વીકાર, અમે સુખી થવા માગીએ છીએ એ સ્વીકાર, અહીં દુઃખ નિવૃત્તિ માટે સુખનો ત્યાગ, અને સુખનો ત્યાગ કર્યા પછી સુખની લાલસા નથી છૂટતી. સુખનો ત્યાગ કરવાથી સુખની લાલસા છૂટતી નથી. કેટલીક વાર તો એવું બનતું હોય છે કે સુખના ત્યાગીને સુખની વધારે લાલસા હોય છે. મીઠાઈ બનાવનાર છે ને, મીઠાઈ બનાવનાર, એ મીઠાઈ બનાવનારને જોજો, એને મીઠાઈ ઉપર એટલો બધો પ્રેમ નથી હોતો, આખો દિવસ પેંડા અને બરફી નથી બનાવતો હોતો, આમ બધો ઢગલો ને ઢગલો ભરેલો ને ભરેલો હોય, એને મીઠાઈ ઉપર એટલો બધો આકર્ષણ નથી હોતો. અને જેણે કદી મીઠાઈ જોઈ નથી ને, એ દુકાનથી નીકળે તો એ લલચાય લલચાય ઉભા કરે, આમ જીભ ફેરવ્યા કરે, એમના મોઢામાં પાણી આવ્યા કરે. કારણ કે આ ત્યાગ છે ને, એને એમ બતાવે છે મને મીઠાઈ મળે તો સારું. અને પેલાના ઘરમાં મીઠાઈનો ઢગલો જ, એટલે એને તમે મીઠાઈ ખાવાનું કહો, ના ના ના, અમે તો રોજ બનાવીએ જ છીએ. એમાંય સુખ જ્યારે નકારાત્મક બનાવવામાં આવે, અને નકારે બહુ મોટો હકાર છે, નકારે બહુ મોટામાં મોટો, તમે બધા તન્મય થઈને મારી તરફ જોઈને બેઠા છો, પણ હું તમને એમ કહું, જો હું ખબરદાર, પેલી મારી તરફ જોવાનું નથી કોઈને, બસ તરત જ તમને ઈચ્છા થશે જરા જોઈ લો ને શું છે, મહારાજ કેમ ના પાડે છે, તરત જ તમારી ઈચ્છા થશે જોઈ લો ને શું છે. કારણ કે નકાર એ બહુ મોટો હકાર છે, અને નકારના દ્વારા આવેલો જે ત્યાગ છે ને, એ બહુ મોટો હકાર થઈ જતો હોય છે. આ રસ્તે આપણે ચાલ્યા, અને રસ્તે ચાલ્યા એટલે કુદરતથી ઘણા દૂર ફેંકી ગયા, સમૃદ્ધિથી દૂર ફેંકી ગયા. આપણે હવે જે કરવાનું છે એ કરવાનું છે, ગીતાનો સિદ્ધાંત, મધ્યમાં બેલેન્સ, અંતરમાં ત્યાગ, બાહ્ય સુખોનો સ્વીકાર, સુખો માટે કોઈ અણગમો નહીં, કોઈ એલર્જી નહીં, પણ એના માટે કોઈ લાલસા નહીં, એના માટે કોઈ ભડકા નહીં, જનકની માફી. આ મધ્યનો માર્ગ છે, એ મધ્યના માર્ગ તરફ આપણે સૌએ ચાલવાનું એવું મને લાગે છે.
પછી તમારે સૌએ પોતપોતાની રીતે વિચારવાનું છે, પોતપોતાની રીતે ચાલવાનું છે. આભાર, ધન્યવાદ, હરિઓમ. મારા ઉપર સૌથી વધારેમાં વધારે જો અસર થયું હોય 2500 ઘર બ્રાહ્મણોના, માથું ઉડાવેલી 20 વર્ષથી માંડીને 70 વર્ષ સુધીની દોષીઓ ફરતી જો તમે, અને એને ઘણી વાર ખાવાની મુશ્કેલી હોય, બીજી બધી ઘણી મુશ્કેલી હોય, આપણે કદી એમનો વિચાર કર્યો? તમારી સંસ્કૃતિ એના પ્રશ્નોને હલ કરે છે, તમારા પ્રશ્નો નહીં, એના પ્રશ્નો. સંસ્કૃતિ માનવતાની દ્રોહી ન હોવી. તમારે ત્યાં કેટલા શુદ્રો થયા, કેટલા અસ્પૃશ્યો થયા, એ બધાના વચ્ચે આપણી સંસ્કૃતિ ચાલતી રહી. આજે જે કઈ તમે જુઓ છો એ તો બધી પશ્ચિમની હવાનું પરિણામ છે, અને એમાંથી હું ને તમે મુક્ત નહીં થઈ શકું. હું જોઉં છું કે આજે એક વર્લ્ડ કલ્ચર ઉભું થઈ રહ્યું છે, વિશ્વ સંસ્કૃતિ, વર્લ્ડ કલ્ચર, અને કલ્યાણકારી છે. એ વર્લ્ડ કલ્ચર શું છે? મેં વિદ્યાર્થીને જોયા, એમાં એક પણ વિદ્યાર્થી ધોતિયું પહેરેલો નથી. હું નથી કહેતો ધોતિયું પહેરે એવું, હું પોતે ઈચ્છું છું કે તમે પાટલૂન પહેરો. કેમ? કઈ પાટલૂન વાળો કોઈ પ્રચાર કરવા ના આવ્યો, અમારા પાટલૂન પહેરો, અમારા પાટલૂન પહેરો, એવો કોઈ પ્રચાર કરવા ના આવ્યો. પણ આખી દુનિયા, તમે હોંગકોંગમાં જુઓ, જાપાનમાં જુઓ, દુનિયાના કોઈ ભાગમાં જુઓ. એટલું જ નહીં, એક મુસલમાનને ધોતિયું પહેરવાનું કહો તો નહીં પહેરે, અને એક હિન્દુને મુસ્લિમ પોશાક પહેરવાનું કહે તો નહીં પહેરે, પણ બેયને પાટલૂન પહેરવાનું કહો તો બેય પહેરશે. પાટલૂનની એલર્જી નથી. એક મદ્રાસી છે, એને પાટલૂન પહેરશે. એક કાશ્મીરીને કહો પાટલૂન પહેરવાનું પહેરશે, પણ મદ્રાસીને કહો કે તું ધોતિયું પહેર, અને પેલાને કહે તું લુંગી પહેર, તો એ નહીં પહેરે. પાટલૂન આખી દુનિયામાં વ્યાપક થયું, બુશર્ટ આખી દુનિયામાં વ્યાપક થયું. આ ટેબલ કોણે? આપણે તો પલાઠી વાળીને બેસનારા. આ ખુરશી ટેબલ કોણ લાવ્યું? કયો અંગ્રેજ અહીં પ્રચાર કરવા આવ્યો? એની સાથે સાયન્સ છે. તમારા રસોડામાં જે પ્લેટફોર્મ બન્યું એનો પ્રચાર કરવા કોણ આવ્યો? તમારા સંડાસમાં, તમારા બાથરૂમમાં આખી જે વ્યવસ્થા બદલાઈ ગઈ કોણે એનો પ્રચાર કર્યો? આપણે પોતે એને સ્વીકારીએ છીએ, કારણ એની સાથે સાયન્સ જોડાયેલો છે. તમે ગમે એટલો વિરોધ કરો પણ એ વિરોધ ટકવાનો નથી, અને આ એક સારું છે. કારણ કે પહેલા, આજથી 50-60 વર્ષ પહેલા આ જગ્યાએ મારે આવવાનું થયું હોત તો આમાં રબારીના દીકરાને હું ઓળખી શક્યો હોત, કારણ કે એનો પોશાક જુદો હોત. વણિયાના દીકરાનો પોશાક જુદો હોત, બ્રાહ્મણના દીકરાનો પોશાક જુદો હોત. હું પોશાક જોઈને જ ઓળખી શક્યો હોત કે આ રબારી છે, આ વાઘરી છે, આ હરિજન છે, આ બ્રાહ્મણ છે. અને એનું ભાષાનું ઉચ્ચારણથી ખબર પડી જાત. બ્રાહ્મણ શુદ્ધ ઉચ્ચારણ કરે, હરિજનનો લેકો જરા જુદો હોય, રબારી એ કરીને બોલે, સૌના ઉચ્ચારણો જુદા જુદા હોત. તમે જોતા નથી કે આ બધી સંસ્કૃતિઓ વિલીન થઈ રહી છે, અને વિલીન થઈ રહી છે એ સારું થઈ રહ્યું છે. મારે હવે કોઈને રબારી તરીકે ઓળખવો નથી, મારે હવે કોઈને વાઘરી તરીકે ઓળખવો નથી. કે ઓળખવો છે? ક્યાં સુધી આપણે ઓળખશું? આ બધા પાટલૂનને શર્ટ પહેરીને, વાળ કપાવીને બેઠા,